सदनन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभा पपरवर श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहिनारा वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः

ભક્તો આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા સંતોએ યુવા કોર્ષનું આયોજન કર્યું છે દર વર્ષે યુવાનો અને યુવતીઓ માટે મહિનાની એક સભા કે બે સભા દ્વારા સમયને અનુકૂળતાએ આયોજન થતું હોય છે જેમાં મહારાજના ચરિત્રો વચનામૃત સ્વામીની વાતો અલગ અલગ વિષયો દરેક કોર્સની અંદર હોય છે એમાં સભા દસના કોર્સમાં ઘરડા પ્રથમ પ્રકરણનું અઠ્યાવીસમું વચનામૃત છે સદગુરુ ગુનાદિતનંદ સ્વામીની એક વાત છે અને ચરિત્ર છે તો સૌ પ્રથમ આપણે વચનામૃત ગઢા પ્રથમ પ્રકરણનું જે છે એને સમજવા માટે મહારાજ અને મુક્તોની કૃપાથી મોટા પુરુષોની કૃપાથી પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના પોષ સુધી ચૌદશ દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢા મધ્યે દાદા ખચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી શ્રીજી મહારાજ એમનું જે કાર્ય છે જીવને પોતાની મૂર્તિમાં જોડવાનું એ કાર્ય મહારાજ અવિરત ચાલુ રાખતા આ જે વચનામૃત છે એ વચનામૃતને આપણે સીધું સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે આખું બેઠું વાંચતા અત્યારે નથી સુધી ચૌદસના દિવસે સંવત અઢારસો છોતેરમાં શ્રીજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાચરનો જે દરબારગઢ છે એની અંદર જે વાસુદેવ નારાયણના ઓરડો જ્યાં વાસુદેવ નારાયણ પધરાવ્યા હતા મહારાજે એ વાસુદેવ નારાયણના ઓરડાની બાજુનો જે ઓરડો છે એ ઓરડાની જે ઓસરી હતી ત્યાં વિરાજમાન હતા મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે શ્રીજી મહારાજને વાત કરવા માટે કોઈ પણ પ્રકારનો આ જ સમય આ જ સ્થાન આ જ પ્રકારની સભા એવો શ્રીજી મહારાજનો કોઈ નિર્ધાર નથી માને જ્યારે પોતાના દીકરાને જમાડવાની ઈચ્છા થાય માની મમતા અને વાત્સલ્યતાના કારણે માને એવું ખબર ન રહે કે મારે સવારમાં જમાડવો સાંજે જમાડવો દિવસમાં દસ વખત પોતાના દીકરાને જમાડવાની ઈચ્છા થાય જ્યારે સંકલ્પ થાય કંઈક સારી વસ્તુ જોવે ત્યારે માને એમ થાય કે હું મારા દીકરાને આ જમાડું શ્રીજી મહારાજ જીવની ખરેખરી મા છે જેના કારણે મહારાજને સંતોની પંક્તિ થઈ છે એ પંક્તિ સમયે પણ કથા વાર્તા કરવાની ઈચ્છા થાય છે સામેના સંતો અને હરિભક્તો પણ એટલા શ્રીજી મહારાજની વાણીના પીપાસુ હતા શ્રીજી મહારાજના અમૃત વચનોને ઝીલવાની અંદર એટલા ત્વરાવાળા હતા કે મહારાજને પણ એવું તાન આવતું ઉત્સાહ આવતો અને સાથોસાથ એ સંતો અને ભક્તો પણ કોઈ પણ ક્રિયા કરતા હોય કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય કોઈ પણ એમની સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય તો પણ મહારાજની વાત સાંભળવા માટે ચકોર જેમ ચંદ્રને જોઈ રહે એમ શ્રીજી મહારાજની વાત સાંભળવા માટે આ પરમહંસો સદાયને માટે પીપાસુ રહેતા અહીં આગળ શીખવા જેવું ભગવાન શ્રીહરિ પાસેથી જે મહાપુરુષો પાસે પાંચ પચીસ મુમુક્ષુ રહેતા હોય એ મહાપુરુષો શ્રીજી મહારાજની રીતને અનુસરતા હોય જેના આશરા ઉપર પાંચ દસ વ્યક્તિ ભજન કરતા હોય એવા મુખ્ય વ્યક્તિઓ એમનું મિશન કેવું હોય એમનો આશય કેવો હોય એ પોતાના આશ્રિતને કેટલી જગાડવાની ખેવ ના હોય રાત અને દિવસ પોતાના આશ્રિત ભૂલો ન પડી જાય એની ચિંતા કેવી રાખતા હોય એ શ્રીહરિ પાસેથી એવા જવાબદાર વ્યક્તિઓ આ પ્રસંગને વાંચીને જોઈને શીખીને અનેક મુમુક્ષોના કલ્યાણ કરે એવી પ્રેરણાદાયી મહારાજનો આ પ્રસંગ છે અને એવા મહાપુરુષો જે છે કે જેના આશરે પાંચ પચાસ પાંચ હજાર લાખ બે લાખ પાંચ લાખ જીવાત્માઓ ભગવાન ભજતા હોય એવા જે મહાપુરુષો છે એવા જે સંત પુરુષો છે એ તો આ રીતને જાળવતા જ હોય જેના કારણે જ જીવોના કલ્યાણ થતા હોય પણ સૌથી અગત્યની બાબત છે મારી અને તમારી એક મુમુક્ષુ તરીકે કે પંક્તિ થઈ હોય અને ત્યારે આપણને કોઈ કથા વાર્તા કરવા બેસે તો આપણને ગમે ખરું જમવાની વાત હોય ને પંક્તિ થઈ ગઈ હોય કથા વાર્તા હમણાં જ પૂરી થઈ હોય અને પછી પંક્તિ થઈ હોય ને જમવાની અંદર સરસ મજાની આપણને ગમતી વસ્તુઓ આવેલી હોય ભગવાનને સંભાળીને આપણે જમવાના પ્રયત્નમાં હોઈએ અને એ ટાઈમે આપણને કોઈ કથા વાર્તાનો પ્રસંગ કાઢે એ વખતે આપણને કોઈ વાત કરવાનો પ્રસંગ કાઢે તો આપણને એ ગમે ખરું આપણે એક્સેપ્ટ કરી શકીએ ખરા કે આપણા મનમાં એમ વિચાર આવે કે હમણાં તો કથા થઈ હતી ને એટલી વારમાં પંક્તિ થઈને ફરી પાછી પંક્તિમાં કથા ચાલુ કરી આવું તો હોતું હશે જો એવો આપણને સંકલ્પ થાય છે તો આપણને ભગવાનમાં એટલું હેત ઓછું છે જો આપણને એટલો વિચાર આવે છે તો આપણને આત્યંતિક કલ્યાણનો એટલો ખપ ઓછો છે જરૂરી નથી કે એવું ન જ થાય મોટે ભાગના વ્યક્તિને થાય કે બધું સમયે સમયે હોય અતિ સર્વત્ર વર્જયત આવા બધા સૂત્રો આપણને આવડતા હોય છે આવા સૂત્રોને આપણે પોપટની જેમ મોઢે પણ કરેલા હોય છે અને પોપટની જેમ મોઢેથી બોલવામાં પણ આપણને બહુ આનંદ આવતો હોય છે અતિ સર્વત્ર વર્જયત પરંતુ યાદ રાખો આપણા આત્માનું શ્રેય કરવામાં કોઈ વસ્તુ અતિ નથી આપણી અણસમજણને દૂર કરવા માટે કોઈ પણ વાત અતિ નથી અતિ તો એટલે લાગે છે કે આપણે આપણે બધાય ચકલી જેટલા છીએ આપણી ચાંચ ચકલી જેટલી છે પેટ ચકલી જેટલું છે આત્યંતિક કલ્યાણની ભૂખ આપણી ઓછી છે જેના કારણે આપણને અતિ લાગે છે નહીં તો એ પરમહંસો આખી રાત ભજન કરતા આખી રાત ભજન કરતા આખી રાત મહારાજને રાજી કરવા માટે કીર્તનો ગાતા ધૂન કરતા કથાઓ સાંભળતા કથાઓ કરતા કલાકોના કલાકો સુધી શ્રીજી મહારાજ પોતાના જીવનની અંદર જુઓ પ્રાગજી પુરાણી બેઠા હોય સદગુરુ નિત્યાનંદ સ્વામી બેઠા હોય અને સતત અલગ અલગ શાસ્ત્રોની કથા સાંભળતા હોય કથા શ્રવણ કરવાની અંદર ભગવાન શ્રી હરિને જે મોજ આવતી જે આનંદ આવતો એટલે જ મહારાજે ગઢડા મધ્યના ઓગણપચાસમાં વચનામૃતની અંદર પોતાની રુચિ જનાવી છે કે અમારે તો કથા વાર્તા કીર્તન ધ્યાન ભજન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી મનની તૃપ્તિ જેમાં થાય ત્યાં અતિ લાગે જ્યાં મનની તૃપ્તિ જ ન થતી હોય અતિ લાગે જ નહીં અતિ લાગે જ નહીં જ્યાં મનની તૃપ્તિ ના થાય અને યાદ રાખીએ આપણે જે ઇષ્ટદેવ પાસે રહ્યા છીએ આપણે જે સદગુરુ પાસે રહ્યા છીએ આપણે જે ભગવાનના એવા મોટા સંતો પાસે રહ્યા છીએ એની આત્યંતિક કલ્યાણ માટેનો ઉપદેશ સાંભળવાની વાતોમાં ક્યારેય આપણને અતિ ના થવું જોઈએ ક્યારેય આપણને ધરાવો ના થવો જોઈએ આપણને એમ જ થાય કે હજુ મને આ મળતું રહે હા વ્યવહારની રીતે સભાનો સમય હોય એ સમય પ્રમાણે બધું થાય એ બધું યોગ્ય છે એ કશું ખોટું નથી એવું હોવું જ જોઈએ પરંતુ આપણને જે ક્રિયા કરવાની છે ત્યારે આપણને કંઈક આપણા ઉપદેશક આપણા આદર્શ માનેલા વ્યક્તિ આપણે મોક્ષના દાતા માનેલા સદગુરુ આપણને કોઈ વાત કરે જેને આપણે આપણા હિતેચ્છુ માન્યા છે જેને આ જગતની અંદર આપણે આપણા આદર્શ માન્યા છે એવા મહાપુરુષો ગમે ત્યારે ગમે તે સમયે આપણને ગમે તેવો ઉપદેશ આપી શકવા જોઈએ એટલી ખેવના જ્યારે આપણી મુમુક્ષુતા આપણી મુમુક્ષુતામાં એટલો ખપ જ્યારે આવે એટલી ખેવના જ્યારે આપણી મુમુક્ષુ તરીકે જાગ્રત થાય ત્યારે આત્યંતિક કલ્યાણ કરવા માટે ભગવાન અને મોટાને દાખલો થોડોક કરવો પડે ને આપણું આત્યંતિક કલ્યાણ થાય કેવી સરસ વાત આ વચનામૃતમાંથી પ્રેરણાદાયી છે સાધુને જમવાની પંક્તિ થઈ હતી શ્રીજી મહારાજ ત્યારે એમ બોલ્યા જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એક તો જમતી વેળાએ વાતો ગણીક વખત કથા પણ આપણને ગમતી ન હોય કથામાં બેઠા હોઈએ ને જમવાનું સરસ બનેલું હોય તો વિચારતા હોઈએ કે જમવા કથા પૂરી થાય તો જમવાની પંક્તિ થાય તો આજે તો બે આઇટમ બહુ જોરદાર બનાવેલી છે સુગંધ આવે છે સભાની અંદર વેલામ વહેલી કથા પૂરી થાય આવી ઈચ્છા વર્તતી હોય પંક્તિમાં બેઠા હોઈએ તો એવી ઈચ્છા ન વર્તે કે વેલામ વહેલો આ પંક્તિ પૂરી થઈ જાય અને વેલામ વહેલો કથામાં પહોંચી જાવ પોતાના અંતર ઉપર આપણે તપાસ કરીએ બધા મુમુક્ષુ તો છીએ જ ને ખપવાળા તો છીએ જ ને આપણને આત્યંતિક કલ્યાણ તો જોઈએ જ છે ને અક્ષરધામમાં જાવું જ છે ને તો આપણે પોતપોતાના અંતર ઉપર હવ હવ તપાસ કરીએ કે કથામાંથી પંક્તિમાં જવાની અંદર આપણને જેટલી ત્વરા વર્તે છે પંક્તિમાંથી કથામાં જવા એટલી આપણી ત્વરા વર્તે છે ખરી પંક્તિની અંદર આપણને જેટલી મોજ આવી જાય છે ભગવાનને ધરાવેલો પ્રસાદ આપણને ગમે એવો ટેસ્ટ વાળો મળતો હોય અને એની અંદર આપણને જેવી મજા આવે છે સમૂહની અંદર બેસીને આપણે જમાડતા હોઈએ અને વાતો ચિત્તો હસવાનું ને એ તમારે કડી બોલીને આનંદ કરવાનું એકાબીજાને પરાને એકદમ આગ્રહ કરીને મોઢામાં પીરસવાનો જે આનંદ આવે છે એવો ને એવો આનંદ કથાની અંદર આપણને આવે છે એવું ખેંચાણ કથાનું થાય છે કથાની અંદર આપણને એમ થાય છે વહેલો પહોંચી જાવ બહુ માર્કિંગ કરશો તો જાજુ એવું દેખાશે કે પંક્તિની અંદર ટાઈમ વધુ જતો હોય પંક્તિની અંદર મોજથી બધું થતું હોય કથાનો ટાઈમ થઈ ગયો હોય આપણને અડધો પોણો કલાકનો ગેપ આપ્યો હોય અને કીધું હોય કે હાડા આઠે પંક્તિ અને નવે ફરીથી પાછો આ સભા મંડપમાં ભેગું થવાનું છે તો સવા નવે મારે સભામંડપમાં પહોંચી જ જવું છે એટલી સ્પીડની અંદર જમાડીને વહેલામાં વહેલું પહોંચવું છે એવા હોય કેટલા પણ એમ વિચારે આવું જ કાંઈ થતું હશે કથા ત્રણ કલાક ને પોણો કલાકમાં જમવાનું કોઈ દી ના થાય પાછી ફરી કથા કેટલીક કથા આ પ્રકારની આપણી વિચારધારા થાય હા સહજ છે કે જેટલું પચે એટલું જ આપવું જોઈએ એથી વધારે ન આપવું જોઈએ પણ શ્રીજી મહારાજ કેવા ભગવાન છે કે પંક્તિ થયેલી છે એ ટાઈમે વાતો કરવા બેઠા છે વાત કરવા તો બેઠા છે એટલું જ નહીં પણ વાત કરવાની શ્રીજી મહારાજની પદ્ધતિ પણ જો નેગેટિવ નકારાત્મક વાતથી શરૂઆત કરી છે એક તો પંક્તિ વખતે કદાચ કોઈ વાત કરે ને તો મીઠી વાત કરે થોડી પોઝિટિવ વાત કરે તો ગમે પણ શ્રીજી મહારાજે વાત ક્યાંથી ઉપાડી જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય જમતી વેળાએ પાછો પડવાની વાત કરવાની કંઈ સારી વાત તો કરવી જોઈએ ને આવો સંકલ્પન એ બ્રહ્મસભાને થયો નથી બ્રહ્મસભાને આવો સંકલ્પન થયો નથી પુરુષોત્તમ નારાયણ મારા ઇષ્ટ દેવ જેને હું મારા ઇષ્ટ જાણું છું જેને હું મારા હિતેચ્છું જાણું છું જેને મારું આ જ દિવસ સુધી હિત કરેલું છે જે મારા હિત કરતા જ છે એવા ભગવાન શ્રી હરિ મારા માટે જે વાત જ્યારે જેવી રીતે કરતા હશે એ મારા હિતમાં જ હશે આ પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિ એક વ્યક્તિ પૃથ્વી ઉપર કોઈ એક મોટા પુરુષ અને ઓછામાં ઓછા બે ભગવદીય સંત કે ભક્ત ઓછામાં ઓછા બે ગુણાદિતાનંદ સ્વામી પ્રમાણે તો બે સાધુ ત્રણ સારા હરિભગત પાંચ જણા એક સત્પુરુષ બે ભગવદીય સાધુ અને ત્રણ ભગવદીય હરિભગત એની ભેગા જીવને એવો બાંધવો સ્વામી કે સો જન્મેના સમજાય એવી વાત છે પણ જો એ જીવને બાંધ્યો હોય એવો બાંધો કે આપણને ગમે તે સમયે ગમે તે વાત કરે કડવામાં કડવી વાત કરે ઘારી જમતા હોય એ ગડીને એક બાજુ પર કડવી વાત કરે તો પણ આપણને એમ મનાય કે આ જે કહેતા હશે એ મારું હિત જ હશે આવું જ્યારે આપણું લેવલ થાશે ત્યારે આપણને આ વચનામૃત શું છે એનો ખ્યાલ આવશે આપણે વાત કરીએ છીએ ને સાંભળીએ છીએ એ તો સમય ફિક્સ છે કે આ સભાનો સમય ત્યારે જ મને વાત થાય એ સિવાય આપણને વાત પણ ના થાય કડવી વાત હોય તો તો થાય જ નહીં અને જમતી વેળાએ તો થાય જ નહીં પણ આ બ્રહ્મ સભા એવી છે કે જ્યાં આગળ કડવી વાત પણ પંક્તિમાં થાય છે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે બે વાસનાઓ છે વાસનાના બે સ્વરૂપ એક સદ વાસના એટલે ભગવાન સંબંધી જે ઈચ્છાઓ એને સદવાસના કહેવાય અને જગત સંબંધી જે ઈચ્છાઓ આવું ખાવું છે જોવું છે સાંભળવું છે સ્પર્શ કરવો છે એટલે પંચ વિષય સંબંધી ઈચ્છાઓ જગત રૂપી પંચ રૂપી જે ઈચ્છાઓ એ અસદ વાસના અને ભગવાનના સંબંધે યુક્ત જે ઈચ્છાઓ એ સદ વાસના આવું સહજ આપણી માનસિકતા સહજ શાસ્ત્રના અધ્યયનથી સહજ આપણા ઉપદેષ્ટાઓથી આપણે શ્રવણ કરીને આ પ્રકારની વ્યાખ્યા આપણા માઇન્ડમાં ફિટ કરેલી હોય છે કે અસદ વાસના ને સદ વાસનાનો આ ભેદ છે પણ શ્રીજી મહારાજ આજે આ પંક્તિની અંદર પો સુધી ચૌદશની સંતોની પંક્તિને લાખો વંદન છે એ પંક્તિના મનોમન દર્શન કરીએ એ વાસુદેવ નારાયણના ઓરડાની બાજુના ઓરડાની ઓસરીએ બેઠેલા દયાળુ કૃપાળુ મૂર્તિ ભક્ત વત્સલ સંત વત્સલ કરુણાના સાગર દયાના સાગર એવા ભગવાન શ્રીહરિના શ્વેત વસ્ત્રમાં દાદા ખાચરના એ ગઢની અંદર દર્શન કરીએ બહુ મોટી કૃપા કરી આ પંક્તિમાં શ્રીજી મહારાજે વાત કરીને જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે એનો અર્થ એ છે કે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એટલે કે અત્યારે પાછો પડેલો નથી અત્યારે સત્સંગમાં સત્સંગમાં એ એ આગળ જ જાય છે 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 વધી વધી રહેલો રહેલો પણ છતાં પણ સત્સંગમાંથી જો પાછો પડવાનો થાય તો એને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે કહેતા કોઈ પણ ગતિ એક દિશામાં થતી હોય તો એ ગતિને એક દિશામાં સચોટ ચાલતી રહે એનું સતત એનાલિસિસ દર્શન કરવું જોઈએ આપણી આધ્યાત્મિક માર્ગની ગતિ સત્સંગમાં આપણે પ્રથમ દિવસે આવ્યા ત્યારથી આ જ દિવસ સુધી મહારાજ અને સદગુરુઓની કૃપાથી આપણે જે સદગુરુ પાસે રહ્યા હોય એમના કૃપાને આશીર્વાદથી પ્રગટ જે સત્સંગની અંદર સદ્ગુરુ સંતો રહ્યા છે એના આશીર્વાદ અને કૃપાથી આપણને મળેલા સંતો અને ભક્તો એ બધાયના રાજીપા દ્વારા આપણે સત્સંગની અંદર આપણી ગતિ આગળ વધી રહી છે પરંતુ વધી રહી છે એ વધી રહી હતી ન થઈ જાય એટલે શ્રીજી મહારાજ પંક્તિમાં ચેતવે છે અસદ વાસના વૃદ્ધિ પામે ત્યારે એ જે ગતિ થઈ રહી છે એની જગ્યાએ એમ થઈ જાય કે મારી આધ્યાત્મિક માર્ગે ગતિ થઈ રહી હતી હતી એટલે કે થોડોક હું પાછો આવ્યો છું જે દિશામાં હું સતત જતો હતો એ દિશામાંથી પાછો આવ્યો છું એ પાછો આવ્યો છું એ ખબર ક્યારે પડે એ ખબર ક્યારે પડે કે હું પાછો આવ્યો છું પાછો આવી રહ્યો છું એની ખબર ક્યારે પડે કે હું જે દિશામાં જતો હતો ત્યાંથી પાછો પડી રહ્યો છું એનું મીટર ભગવાન શ્રીહરિ આપે છે એનો કાંટો ભગવાન શ્રીહરિ આપે છે એની દિશા ભગવાન શ્રીહરિ આપે છે તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે શરૂઆત થઈ અને પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો સમજુ છે અને હું સમજું છું એમ સર્વથી અધિક પોતાને જાણે જ્યારે સર્વથી અધિક પોતાને જાણતો થયો એવા વિચારો આવવાના શરૂ થયા ત્યારથી એ સત્સંગમાંથી પાછો પડ્યો અસદ વાસના શ્રીજી મહારાજ અહીં કામને નથી ગણાવતા કે કામ સંબંધી સંકલ્પો એને આખો દિવસ રહેતા હોય કે દિવસમાં બે ચાર વખત થતા હોય તો એ વ્યક્તિ અસદ વાસના વાળો છે એવું શ્રીજી મહારાજ આ વચનાવૃતમાં નથી છે અલગ અલગ ખાવાનું જોઈએ છે એટલે એને અસદ વાસના છે એમ શ્રીજી મહારાજ નથી કહેતા કારણ કે કામ હશે ક્રોધ હશે લોભ હશે મોહ હશે સ્વાદ હશે એ બધાય દોષો હશે છતાં પણ સત્સંગમાં આગળ વધતો રહી શકે છે જો એની પાસે એવી સમજણ હોય પાછળ આવશે વચનામૃતમાં પણ સૌથી પહેલાં શ્રીજી મહારાજે વાત ચડવા વાળાની ના કરી પાછા પડવા વાળાની કરી કારણ કે અગત્યનું એ છે સત્સંગની અંદર કે ચાલતા થયા એના કરતાં પાછા નથી પડી ગયા ને એ બહુ અગત્યનું છે સ્પીડ બે માઇલની સ્પીડે જઈ રહ્યો છે પાંચ માઇલની સ્પીડે જઈ રહ્યો છે પચાસ માઇલની સ્પીડે જઈ રહ્યો છે કે સો માઇલની સ્પીડે જઈ રહ્યો છે એના કરતાં અગત્યનું એ છે કે રિટર્ન પાછો નથી આવતો ને તો જો સત્સંગમાંથી પાછા પડવાનો જ્યારે જીવ થાય છે ત્યારે એને સત્સંગી માત્રનો અવગુણ આવે છે દરેકનો અવગુણ આવે પોતાના હૈયામાં એમ જાણે સમજુ છે ને હું સમજુ છું અને સર્વથી અધિક પોતાને જાણે તો માની લો કે એને બધાનો અવગુણ નથી આવતો પણ બે ચાર જણનો આવે છે તો એ સત્સંગમાં વધશે એ બે ચાર વ્યક્તિથી પોતાને અધિક માને છે તો એ સત્સંગમાંથી વધશે કે પાછો પડશે અહીં તો કીધું સત્સંગી માત્રનો દિવસે દિવસે તો સત્સંગી માત્રનો સો સત્સંગી છે સો સાધુ છે એમાંથી એને પાંચનો આવે છે પાંચને પોતા પોતે પાંચથી પોતાને અધિક જાણે છે પાંચને અણસમજ જાણે છે તો શું અહીં તો સર્વની વાત કરી છે તો ઘણી વખત સર્વને ન પણ જાણતો હોય પણ થોડાકને જાણતો હોય તો યાદ રાખીએ જે વિવેકી છે ને એને શ્રીજી મહારાજે વચનાવૃતમાં એમ કહ્યું કે વિવેકીને પોતાના ગુણ અને દોષની પણ ખબર પડે અને બીજાના ગુણ દોષને પણ ઓળખે બુદ્ધિવાળો છે વિવેકી છે એને આ બધી જ ખબર પડે કોઈનો અવગુણ ખબર હોય કોઈનો દોષ ખબર હોય રોજ વ્યવહાર કરતા હોય ભેગા રહેતા હોય વ્યવહાર એટલે કે બેસવા ઉઠવાનું જેની સાથે થાતું હોય જેની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર પડતો હોય તો એના દોષનો પણ ખ્યાલ વિવેકી વ્યક્તિને આવે છે પરંતુ વિવેકી જે છે ને એ શું કરે છે જેવી રીતે માન સરોવરના હંસ છે એ દૂધ અને પાણી જો મિક્સ કરેલું હોય તો દૂધને ગ્રહણ કરી લે છે અને પાણીને છોડી દે છે ક્ષીર અને નીરના ન્યાયે નીરને છોડે છે ક્ષીરને ગ્રહણ કરે છે એમ વિવેકી પુરુષો સત્સંગની અંદર જ્યાં જ્યાં રહ્યા છે ત્યાં એને જેની સાથે વ્યવહાર પડતો હોય બેસવાનો બોલવાનો ચાલવાનો જમવાનો સાથે કાર્ય કરવાનો ત્યારે દૈહિક સ્વભાવના દર્શન બુદ્ધિવાળો અને વિવેકી હોય એને બીજાના થાતા જ હોય પોતાના પહેલાં થાતા હોય એટલે જ એને વિવેકી કહેવાય બીજાની અંદર પણ એ થાતા હોય ત્યારે વિવેકી એવું વિચારે કે સામેની અંદર બે આ દૈહિક સ્વભાવ મને દેખાય છે એ તો ભગવાને એમાં રાખેલા છે એ તો બહુ મોટા છે પણ ભગવાને એમનો દેહ ટકાવવા માટે એમને આ દૈહિક સ્વભાવ રખાવ્યા છે પણ મારી અંદર તો કેટલા સ્વભાવો છે મારી અંદર આ પાંચ દસ મને દેખાય છે એવા સ્થોળ સ્વભાવો સામેના સંત અને ભક્તમાં તો બે જ સ્વભાવ છે એ મહારાજે રાખ્યા છે એમના નથી મહારાજે રાખ્યા છે અને ખાસ કરીને મારો સ્વભાવ ટાળવા માટે જ એમાં બે દૈહિક સ્વભાવો ભગવાને રાખ્યા છે વિવેકી આવું વિચારશે એટલે સામેનાની અંદર બે દૈહિક સ્વભાવો છે પણ ઓહો એમના ગુણો આધ્યાત્મિક મૂલ્યો કેટલા ઊંચા છે એમની ભક્તિ ભજન સેવા સમર્પણ એમને બોલી નાખવાનો સ્વભાવ છે પણ એ સિવાય બીજા બધા ગુણ કેટલા છે ટૂંકમાં એ જે દૈહિક સ્વભાવોને જોઈ શકે છે એને ખબર પડી શકે છે પણ એને ભગવાનની ઈચ્છા ભગવાને મૂકેલા અને એ સિવાય એ સંત અને ભક્તમાં પડેલા જે બીજા અનેક દિવ્ય સદગુણો છે એનો વિચાર કરીને ઓલા બે જે દુર્ગુણ છે ને એને વેલ્યુ વિનાના કરી દેશે પોતાના મગજમાં એ દુર્ગુણોનું વેલ્યુ વેલ્યુએશન નહીં કરે સદગુણોનું વેલ્યુએશન કરશે અને ઓલાને હાવ તુચ્છ કરી નાખશે ભગવાનની ઈચ્છાથી એ મારીયા છે ભગવાને મારી પરીક્ષા કરવા એમાં એવા દૈહિક સ્વભાવ રાખ્યા છે એવી રીતના વિચાર કરીને વિવેકી છે ને એમાંથી બહાર નીકળી જશે જાણે છે બધું એને ખબર છે ખબર છે પણ એને એ ભક્ત પ્રત્યે ક્યારેય પણ આંટી પડતી નથી એ દુર્ગુણનો એ ક્યાંય પ્રચાર કરતા નથી જાણી રાખેલું છે પોતાનાય ખબર છે બીજાના ખબર છે બુદ્ધિવાળોને વિવેકી છે એને આ રીતની રીત હોય પણ જેને પોતાના અવગુણની ખબર જ પડતી નથી અને પહેલાં એને એક બે કે ચાર પાંચના જ દોષ જોવાની ટેવ પડે એ જે દોષ એને બે કે ત્રણ જોયા છે એ દોષ સિવાય જે ભગવાનના સંત અને ભક્તમાં પડેલા હજારો દિવ્ય ગુણો છે ભગવાનના આપેલા એના એને દર્શન જ કર્યા નહીં અથવા તો ઓલા દુર્ગુણને લીધે ઓલા સદ્ગુણોને એને પૂરેપૂરા ઉડાડી દીધા દુર્ગુણોનું વેલ્યુએશન નાઇન્ટી નાઇન કરી દીધું અને જે સદગુણો હતા એને એક પર્સન્ટની અંદર સમાવી દીધા વિવેકી શું કરે છે એ નાઇન્ટી નાઇન પર્સન્ટની અંદર સદ્ગુણો લઈ લે છે અને એક પર્સન્ટની અંદર પહેલાં દુર્ગુણો નાખી દે છે એટલે પેલા સદ્ગુણોનું આવરણ પહેલાં દુર્ગુણોને ગણવા જ નથી દેતા એને ખબર છે કે મારી સાથે આ ભક્ત છે એમને બોલવાનો બહુ સ્વભાવ છે આમને આમને ગમે ત્યારે આ પૈસા ઓછા ખર્ચવાળા સ્વભાવવાળા છે આ રૂપિયો ના ખર્ચે એવા છે આ છે એમને કાંઈ ભાનના રહે ગમે ત્યારે ગમે તે નિર્ણય કરી નાખે એવા છે ઉતાવળિયા છે થોડા બોલવામાં ઉતાવળિયા છે આમણે છે બહુ કઠણ ભાષા છે બોલવાની ભાષા બહુ કઠણ છે આવું બધું એને ખબર છે પરંતુ એની એની નજરમાં નથી એની નજરમાં તો પેલા સદગુનો છે એને જ્યારે ઓલી વસ્તુ અનુભવાય ત્યારે એ વિવેકી છે એમ વિચારે છે ભગવાને એમાં રાખેલું હશે મારા મારી ટ્રેનિંગ માટે મારી દિવ્ય દ્રષ્ટિને કેળવવા માટે ભગવાને સ્વયં મને આવા સંત અને ભક્તનો યોગ આપ્યો છે આવા દૈહિક સ્વભાવ થોડાક હોય દેહ છે ત્યાં હોય એમના તો બે જ છે મારા તો ઓહો પચાસ છે પચાસ મારા છે મને મારાનો મારી ભેગા જે પડ્યા છે એ સ્વભાવનો અભાવ ના આવ્યો તો એનો અભાવ મારે શા માટે લેવો છે એ વાત ફેક્ટ છે એને ખબર તો પડે ના પડે એવું નહીં બને પણ એ એવી રીતે વર્તે છે જેના કારણે વિવેકી છે એને કારણ કે સર્વ સત્સંગી માત્રનો પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે એ કંઈ એક ઘરે સો કે બસો પાંચસોનો એ ઘરે અવગુણ ના આવે હું વાત એ કરું છું કે શરૂઆત કેવી રીતે થાય છે તો સૌથી પહેલાં એક બે ત્રણ ચારથી શરૂઆત થાય એટલાથી પોતાની જાતને શ્રેષ્ઠ મનાવવાનું શરૂ થાય એનાથી હું શ્રેષ્ઠ છું એનાથી હું સમજું છું આવું જ્યારે એક કે બે થી શરૂઆત થઈ ત્યારે એવું માનવાનું કે બીજ પડી ગયું હજુ બીજને બાળવાની તાકાત છે હજુ જો આપણે સમજનરૂપી એસિડ લઈને એમાં નાખી દે તે બીજ બળી જશે આપણે ખપરૂપી એસિડ અંદર નાખી દેસું તે બીજ બળી જશે પણ જો ત્યાંથી આપણે પાછા ન વળ્યા એક કે બે અને એ પછી એક બેનો આપણને જેનો આવ્યો હોય એને આપણે બહુ નાના ગણતા હોય બહુ તું જ ગંતા હોય એમાં શું છે એ ક્યાં એવા મોટા છે ના જેને ભગવાન શ્રી હરિના રદગત અભિપ્રાયને જાણીને વર્તવું હોય એને ગઢડા પ્રથમ પ્રકરણનું ચોવીસમું વચનામૃત એનો છેલ્લા શ્રીજી મહારાજના અમૃત વચનોને નજરની સામે રાખવા ભગવાનને જેને રાજી કરવા છે એને શ્રીજી મહારાજના અમૃત વચનોને નજરની સામે રાખવા જેટલી બુદ્ધિ જાજી હોય એને આ વચનને નજરની સામે રાખવા જેને વિવેક નામનું તત્વ ભગવાને સહજમાં આપેલું હોય છતાં પણ એ વિવેકનું મોહાંત સ્વરૂપ ગ્રહણ કરેલું હોય એને આ શબ્દોને પોતાની નજરની સામે રાખવા પડે મારે મારું તમારે તમારું તપાસી અને આ શબ્દને ધ્યાનમાં રાખીને સત્સંગમાં રહેવાનું છે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે આવે જ ભેગા રો એટલે આવે જ કોઈ ન કહી શકે કે મને ના આવે એ જે જેણે બહુ ભગવાને બુદ્ધિ ના આપી હોય તો એને ના આવે બાકી બધાય ના આવે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે સમજવું એવું એવું હોય જ એવું છે એવું શ્રીજી મહારાજને પોતાની સેફ્ટી માટે એવું સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે સત્સંગમાં નથી ચાલે એવો સ્વભાવ તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે જેવો તેવો છે સત્સંગમાં ચાલે એવો નથી એટલે જેવો તેવો જ છે પણ તોય એને સત્સંગ મળ્યો છે તો એ જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે સત્સંગમાં એનો સ્વભાવ એવો નથી એ જેવો તેવો છે તોય એને સત્સંગ મળ્યો છે ને એ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો અતિશય ગુણ જેનો લઈએ ને ત્યાં આપણી જાત એની સામે ન્યૂન થઈ જાય જો આપણને વિચાર કરતા આવડે ને તો આ સત્સંગની અંદર આ સત્સંગની અંદર જે નીચામાં નીચું પાત્ર શ્રીજી મહારાજની નજરમાં હશે આપણે તો કોઈને જોવાનું જ નથી પણ શ્રીજી મહારાજની નજરમાં જે નીચામાં નીચું પાત્ર હશે એ પાત્રથી પણ નીચું આપણે આપણી જાતને મૂકવી હોય તો મૂકી શકીએ એવું ભગવાને આપણને કંઈક આપેલું હોય જ ભગવાને આપણને એવું ગિફ્ટમાં આપેલું હોય જ કે આપણે આપણી જાતને ન્યૂન કરી શકીએ કારણ કે ભગવાન દયાળુ છે ભગવાન કૃપાળુ છે આપણી રક્ષા કરવી છે આપણી રક્ષા માટે પણ ભગવાને કોઈક એવો દોષ આપણી અંદર આપેલો હોય કે જે દોષનો આપણે વિચાર કરીએ ત્યારે આપણને એમ થાય કે મારું ગમે એટલું ડાપણ હશે મારી ગમે એટલી સમજણની વાત હશે મારી ગમે એવું વર્તન હશે મારી ગમે એવી ભક્તિ હશે પણ આ ભગવાનના સંતો ભક્તો એની આગળ તો હું કશું જ નથી મારામાં તો આટલું આટલું પડ્યું છે એવું ભગવાને કંઈક આપણને ભેટના રૂપમાં આપેલું હશે બહુ દયાળુ છે બહુ કૃપાળું છે એવી ભેટ ભગવાન ચોક્કસ આપે જ આપણને એક બે ભેટ તો એવી આપી જ હોય કારણ કે ભગવાન આપણું અહિત થાય એવું નથી ઈચ્છતા આપણું હિત થાય એવું ઈચ્છે છે એટલે ભગવાને આપણને કંઈક એવું આપેલું છે કે જેની બાજુ આપણે જોયા કરીએ આપણને આપેલું છે તો આપણને સર્વથી આપણે ન્યૂન લાગ્યા કરીએ સત્સંગમાં કરવાનું છે આટલું જ આપણને પોતે પોતાની જાત સર્વથી ન્યૂન લાગે અને આપણાથી બધાએ મહાન લાગે આ જ્યારે સત્સંગની અંદર થઈ જાય ત્યારે અસદ વાસનાનો નાશ થઈ જાય અસદ વાસના સૌથી પહેલા એક કે બે સંત ભક્તથી શરૂઆત થાય છે ત્યારે આપણી પ્રગતિ કે આપણી આધ્યાત્મિક પ્રગતિમાં આપણને કોઈ બાદ દેખાતો નથી આપણે સહજ રીતે આમ ચાલ્યા જતા હોઈએ આપણને લાગે એમાં શું એ તો છે આવે એને હું સત્સંગની કંઈ ખબર પડે જોઈએ ક્યાં એવા જ છે એવા સ્વભાવ ત્યાંથી શરૂઆત થાય છે અને એ શરૂઆત થતા 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 દિવસે 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 પોતાને અધિક જાણે અને પછી એને શું થાય રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે મૂંઝવન થયા કરે કારણ કે એને એમ છે કે હું સર્વથી શ્રેષ્ઠ છું મારું આવું થવું જોઈએ મારું આવું થવું જોઈએ હું તો આવો હોવું જોઈએ મને આવી વાત પૂછવી જોઈએ મને આવી જગ્યાએ આગળ કરવો જોઈએ આવું થાય તો મને બોલાવવો જોઈએ આમાં કંઈક આ કર્યું ત્યારે મારી સલાહ લેવાની જરૂર હતી આવા અનેક પ્રકારના પોતાના આધ્યાત્મિક માર્ગેથી પડવાના નુસ્ખાઓ એના અંતરમાંથી પ્રગટ થાય દેહાભિમાન છે આ બધું દેહાભિમાન છે આ બધાનો જનક દેહાભિમાન છે કારણ કે પોતાની જાતને કંઈક સમજી લીધી છે રોજ પોતાની જાતને આ વાત સમજાવવાની છે દરેક વાલા મુક્તો આપણા જીવનની અંદર આપણે આ વાત પોતાની જાતને સમજાવીએ આઈ એમ નથિંગ હું કશું જ નથી હું છું જ નહીં કશું તો હું કોનાથી વધારે પ્રભા હું હું કોનાથી વધારે પ્રગતિશીલ હોઈ શકું કે હું કોનાથી અધિક હોઈ શકું હું કશું જ નથી મારામાં કાંઈ જ નથી કશું જ નથી જ્યારે દેહાભિમાન એવું છે વાલા ભક્તો કે એ ખૂનામાં બેસીને ચિંતવન કરીને એનો એનો જન્મ છે ને ખૂનામાં થાય છે ખૂનામાં કહેતા આપણે જ્યારે પોતાની જાતો જાત સાથે વાત કરીએ છીએ ત્યારે દેહાભિમાનનો જન્મ થાય છે આપણે જ્યારે આપણી જાત સાથે આપણી સારપની વાતો કરીએ આપણા જે સારા સદ્ગુણો છે એની વાતો આપણે આપણી જાત સાથે કર્યા કરીએ આપણે જ્યારે આપણી અંદર કંઈક ભગવાનને મોટાનું કંઈક સારું મૂકેલું છે ભગવાન અને મોટા પુરુષો આપણને નિમિત્ત બનાવીને સત્સંગના કોઈ સારા કાર્ય કરાવતા હોય કે આપણને સત્સંગનો રાજીપો અપાવીને આપણને ચોખ્ખા કરવા માટે કંઈક આપણને એવી શક્તિ પ્રદાન કરીને પોતાની શક્તિ પ્રદાન કરીને પોતે કરતા બનીને આપણી મૂર્ખામીને ઢાંકીને આપણને સમાજની વચ્ચે બે પાંચ સંતો ભક્તોની વચ્ચે મૂકીને પ્રકાશમાન છીએ એમ જ્યારે જે સ્વયં પ્રકાશિત છેવા પરમાત્મા બતાવતા હોય ત્યારે આપણી મોટી ભૂલ એ છે આપણે ભૂલી જઈએ છીએ કે એક દિવસ અંધાર મય મારું અંધકાર મય મારું હૃદય હતું અજ્ઞાન મય હૃદય હતું મારી વાણી એ પરાવાની નહોતી પરાવાની શ્રીજી મહારાજ વચનામાં ચાર પ્રકારની વાણી આ લોકમાં કહે છે ભગવાન સંબંધી જે શબ્દો બોલવા એ પરાવાણી છે એવા મારી વાણી પરાવાની હતી જ નહીં વૈખરી વાણી હતી મારી વાણીમાં ભગવાન સંબંધી શબ્દ આવે એવું દૈવત હતું જ નહીં એ ભગવાને સ્વયં મોટા પુરુષોએ સ્વયં મૂક્યું છે એ જ વિચાર વિના જ્યારે પોતાની જાત સાથે સારપ મનાતી જાય પોતાની જાત સાથે પોતાના સદ્ગુણોની વાતો થતી જાય જે પોતે પારકા ઘરેના છે એની વાતો થતી જાય ત્યારે દેહાભિમાન ધીરે 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 મોટું થાય છે માન છે ને એ સમાજ જ્યારે આપણી વાહવાહ કરે ને આપણને કે ને બહુ મોટા ભગત બહુ મોટા સાધુ બહુ તમે તો આમ ત્યારે માન વધે પણ પછી એ શબ્દો એકાંતમાં લઈને આપણે પોતાની જાતની સાથે શબ્દોની વાતો કરીએ ત્યારે દેહાભિમાન મોટું થતું હોય છે અને દેહાભિમાન જ્યારે મોટું થાય ત્યારે જ અહીં શ્રીજી મહારાજે કહ્યું અસદ વાસના વૃદ્ધિ પામે દિવસે દિવસે પહેલાં એક બેથી શરૂઆત થાય અને પછી દિવસે 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 સત્સંગી માત્રનો અભાવને અવગુણ આવતો થાય કોઈનામાં કશું જ નથી બધું મારામાં જ છે રઘુનાથ દાસને શરૂઆત ડાયરેક્ટ રામાનંદ સ્વામીથી નથી થઈ ગઈ રામાનંદ સ્વામીનો અભાવ ડાયરેક્ટ આવી ગયો રઘુનાથ દાસને પહેલાં શરૂઆત સંત મંડળે પચાસનું લોજમાં રહેતું હશે એમાંથી પહેલાં જે નાના સાધુ ગણાતા હશે એની સાથેના વિચારધારાઓની અથડામણમાંથી થઈ હશે એ શરૂઆત થતાં થતાં એ શરૂઆત ઠેક સદગુરુ મુક્તાનંદ સ્વામી સુધી પહોંચી ગઈ અને એને એમ લાગવા માંડ્યું કે હું જ સમજું છું બાકી તો આ મુક્તાનંદે છું તોય રામાનંદ સ્વામીનો મહિમા પાછો ગાતો હતો રામાનંદ સ્વામી તો ભગવાન જેવા છે રામાનંદ સ્વામીનો તો એને બહુ જ મહિમા હતો ત્યાગ વૈરાગવાળો હતો અસદ વાસના જે કામ ક્રોધ લોભ ગણાય ને એવી તો એમાં દેખાય નહીં એવો ત્યાગ વૈરાગની છટ્ટાવાળો હતો એવું શાસ્ત્રો એનું વર્ણન કરતા કહે છે વૈરાગ્યના વેગથી સંસારનો ત્યાગ કરેલો હતો પરંતુ અસદ વાસના વૃદ્ધિ પામતા પામતા મુક્તાનંદ સ્વામીના ડેસ્ટિનેશન સુધી પહોંચી ગઈ હવે મુક્તાનંદ સ્વામી સુધીના ડેસ્ટિનેશન સુધી પહોંચી ત્યારે પણ રામાનંદ સ્વામીનો તો ભારોભાર ગુણ છે રામાનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામી એ તો હતું જ પરંતુ નીલકંઠ વર્ણીના જ્યારે લોજની અંદર દર્શન થયા નીલકંઠ વર્ણીનું આગમન જ્યારે લોજમાં થયું અને જે રામાનંદ સ્વામી નો નીલકંઠ નીલકંઠવર્ની પ્રત્યેનું હેત જોયું રામાનંદ સ્વામીએ નીલકંઠવરનીને જે ભવિષ્યનું ભવિષ્ય દ્રષ્ટા હોવાના કારણે એ તો એક મુક્ત પુરુષ એમને તો ખબર છે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં અક્ષરાધિપતિ છે રામાનંદ સ્વામી એ રીતે જ્યારે મહારાજનું જતન કરવા લાગ્યા ત્યારે રઘુનાથ દાસને મુક્તાનંદ સ્વામીના ડેસ્ટિનેશનથી અસદવાસના વધીને રામાનંદ સ્વામી પ્રત્યે પણ આગળ વધી છે ત્યાં સુધી પહોંચ્યું અત્યાર સુધી એટલું જ હતું કે મુક્તાનંદ સ્વામી અણહમજું છે બધા અણહમજું છે રામાનંદ સ્વામી તો બરાબર છે હવે રામાનંદ સ્વામી પણ અણસમજું છે એ પણ બંધાયેલા છે એ પણ વાસનામાં ડૂબી ગયા છે એમની પણ સાઠ વર્ષે બુદ્ધિ ફરી ગઈ છે ત્યાં સુધીના ડેસ્ટિનેશને રઘુનાથ દાસ પહોંચ્યો છે હજુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી નથી પહોંચ્યો પણ એમાંથી ભગવાન શ્રીહરિને ગાદી મળી અને શ્રી ભગવાન શ્રીહરિના કેટલા ઐશ્વર્યોને પ્રતાપ બધું જ જોયું હતું આંધળોનો નહોતો ગુવડ જેવો હતો બાકી આંધળો તો બધું જ જોતો હતો મહારાજના બધા ચરિત્રો જોયા હતા બધા જ શ્રીજી મહારાજમાં જેમ લોહીચુંબકમાં લોઢું ખેંચાય એમ ખેંચાતા હતા બધુંય બધું જોતો હતો પણ એની જે પોતાની જાત સાથે વાતો કર્યા કરતો હતો ને પહેલાં એવી વાતો કરતો જ્યારે મુક્તાનંદ સ્વામીના ડેસ્ટિનેશન સુધી હતો ત્યારે એવી વાતો કરતો રામાનંદ સ્વામીનો સાચો સેવક તો હું જ છું રામાનંદ સ્વામીને હું જ સમજી શકું છું પછી જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા નીલકંઠ વર્ણિન ગાદી મળી ત્યારે રામાનંદ સ્વામીનો સાચો વારસ તો હું જ છું આ મોંમારીઓ નીલકંઠ વર્ણીને બધાએ આધીન થઈ ગયા સહજાનંદ સ્વામી ગાદીએ બેઠાને બધાએ આધીન થઈ ગયા ત્યારે પોતાની જાત સાથે વાતો કરીને રામાનંદ સ્વામીનો હું કેવો શિષ્ય મેં રામાનંદ સ્વામીની કેવી સેવા કરી રામાનંદ સ્વામીનો મારી પર કેવો રાજીપો બે હાથ માથે મૂક્યા છે આવી મને પ્રસાદીની વસ્તુ આપી છે આમ ભેટ્યા છે આ કર્યું છે મારી આવી વાતો કરી છે મારા આવા વખાણ કર્યા છે સભામાં આ બધું જે તે સમયે રામાનંદ સ્વામી કર્યું જ હશે એના સદગુણોને જોઈને તો એ બધું પોતાની જાત સાથે વાતો કરવાના કારણે ઉદ્ધવ સંપ્રદાયના મોટા ભાગના મહાન મહાન મુક્ત સમાન સંતો ભક્તોએ સહજાનંદ સ્વામીનો સ્વીકાર કરી લીધો પણ રઘુનાથ દાસે બધા જ ચરિત્રોને ઐશ્વર્યો જોવા છતાં પણ પોતાની જાત સાથે વાતો કરી કરીને દેહાભિમાનને લડ્ઢા જેવું કરી દીધું જેના કારણે સહજાનંદ સ્વામીનો સ્વીકાર ના કરી શક્યો પોતાની જાત સાથે પોતાના સદગુણોની વાતો કરવાનું ટાળીએ પોતાના આત્મા સાથે પોતે જે ભગવાન અને ભગવાનના મોટા પુરુષના આપેલા સદગુણો છે એમની દિવ્યતાઓ છે એની વાતો પોતાના આત્મા હા એને જાણી રાખવું જોઈએ કે મને ભગવાનને મોટાએ મારો આવો અંધકારમય આવું જીવન એમાં ભગવાનને મોટાએ પ્રકાશ પાથરીને હું કાંઈ ના કરી શકું એને મહારાજને મોટાએ આટલું કરાવ્યું મને આ સત્સંગનો રાજીપો અપાવ્યો પોતે પોતે કરીને પોતાનો રાજીપો મને આપે છે એમની બહુ મોટી દયા છે એવું જાણવું એ ખોટું નથી એવું જાણવું પણ જોઈએ પરંતુ એ જે એમના આપેલા સદગુણો છે એમની આપેલી જે દિવ્યતા છે એમની આપેલી જે પરાવાણીનો પ્રકાશ છે એને આપણે જ્યારે પોતાનું માની લઈએ છીએ ત્યારે આપણી અંદર દેહાભિમાનનો વધારો થાય છે અને દેહાભિમાન ઇક્વલ ટુ અસદ વાસના અસદ વાસના ઇક્વલ ટુ વન ટુ થ્રી એનો સૌથી પહેલાં એ કરતાં હું ઊંચો છું મારી જાત એનાથી ઊંચી છે આવો વિચાર આવે અને પછી ધીરે 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 સોથી ઊંચો છું હજારથી ઊંચો છું લાખથી ઊંચો છું પાંચ લાખથી ઊંચો છું આ પૃથ્વી પર જેટલા સત્સંગી માત્ર સંત માત્ર બધાય કરતાં હું જેવી એવી સમજણને શ્રેષ્ઠ છું એવું કોઈ નથી આ જ્યારે આવે ત્યારે અસદ વાસના પરિપક્વ અવસ્થાને પામી જાય છે અને પછી ભગવાન સ્વામી નારાયણ આપણને બચાવવા માંગે તો પણ ન બચી શકીએ એટલા બધા વજનદાર આપણે થઈ ગયા હોઈએ ભગવાન પોતાના નાવમાં બેહાડે ને તો નાવમાંથી કુદીને દરિયાને મધ્યે પડીએ એવા આપણા સ્વભાવ થઈ ગયા હોય મોટા પુરુષો આપણને આ લોકને પરલોકમાં સાચવવા માટે પકડીને બાંધીને ને તો હાંકડ તોડીને પણ ખારા દરિયામાં કૂદી પડીએ એટલા બધા મૂરખ હોશિયાર આપણે બની ગયા હોય મૂરખ હોશિયાર આવી દશા થાય આવું ક્યારેય ન થાય એના માટે શ્રીજી મારા ચાલુ પંક્તિમાં વાતો કરે છે કેટલા દયાળુ મહારાજ છે અમે એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂઝાયા કરે દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે જ નહીં રાત્રિમાં સુવે તો નિંદ્રા પણ આવે નહીં ક્યાંથી ઊંઘ આવે કારણ કે એને રાત દિવસ એક જ અપચો હોય મારું આવું નથી થતું હું તો આને લાયક છું પણ આ જગ્યાએ પણ મને ના રાખ્યો પેલું કરવાનું હતું તો એમાં મને ના બોલાવ્યો આ બધા માટે બધાને ભેગા કર્યા બધાને પૂછ્યું આપણને ના પૂછ્યું ત્યાં બધાને આગળ બેહાડ્યા હતા આપણને આગળ નહોતા ને આ બધાને બોલવાનું આપ્યું આપણને ના આપ્યું અહીં આગળ આવું હતું તો ત્યાં આગળ એનું આવું રીતે ઊંચું થયું મારું ના થયું આ જ રીતના વિચારો પોતાની જાતની સાથે કરતાં કરતાં અ એને ઊંઘ જ ના આવે ઊંઘ જ ના આવે રાત દિવસ એ જ વિચારે બસ એને એમ થાય કે હું છે ને આવી એવું કાંઈ કરું ને આ બધાને મારી કોઈ કિંમત નથી હું એવું કરી દઉં ને રઘુનાથ દાસને એમ જ થયું મારી કોઈ કિંમત નથી હું જ ખરેખર બધું કરી શકું મારામાં કેટલું ઐશ્વર્ય કેટલું સામર્થ્ય છે કેટલું સામર્થ્ય છે બોલો આખો સંપ્રદાય કરવા નીકળ્યો તો રઘુનાથ દાસ કાંઈ ના થયું કશું જ ના થયું અને મુક્તાનંદ સ્વામી જેવા આખી પૃથ્વી ઉપર ધારે તે કરી શકે એવા સત્પુરુષ એ મુક્તાનંદ સ્વામી સદગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાએ નીલકંઠ વર્ણિના દાસના દાસ થઈને રહી ગયા ને તો આજે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી થાય છે આજે હરેકનું હૈયું સ્વીકારે છે કે લોજમાં શ્રીજી મહારાજના પાદારવિંદ અટકી ગયા જો હોય આગળના દ્વારિકા સુધી પણ શ્રીજી મહારાજે જવાનું ટાળી નાખ્યું હોય અઠ્ઠે દ્વારકા બોલી ગયા હોય તો એ સદગુરુ મુક્તાનંદની સાધુતાએ બોલાવ્યા છે સદગુરુ મુક્તાનંદના દાસત્વએ બોલાવ્યા છે આજે હવ સ્વીકારે હવને હા પાડવી પડે એવું પાત્ર મુક્તાનંદ સ્વામી બની ગયા જે વચનામૃત ગ્રંથ શ્રીજી મહારાજે કોઈ વ્યક્તિમાં નથી બાંધ્યો કોઈ સ્થાનમાં નથી બાંધ્યો એવા ગ્રંથમાં પણ શ્રીજી મહારાજે કોઈ વ્યક્તિ પર આખા ગ્રંથની કમાન નથી કરી એક એકાંતિક ધર્મ આત્યંતિક કલ્યાણ અક્ષર ધામ મૂર્તિ આ બધા સિદ્ધાંતો પરક જ આ વચનામૃતની ગતિ છે વચનામૃતની ધરી છે વચનામૃતની જે સોય છે એ આ સિદ્ધાંતો પર જ જઈને અટકે છે કોઈ વ્યક્તિ કે સ્થાન પર વચનામૃત છે જ નહીં છતાં પણ શ્રીજી મહારાજે આટલો સૈદ્ધાંતિક અને તટસ્થ ગ્રંથ ની રચના પરમહંસો દ્વારા મહારાજે કરાવી તોય પણ એ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી પ્રત્યેનું હેત શ્રીજી મહારાજથી સહજ સરી પડે છે શ્રીજી મહારાજનું હૈયું રોકાયું રોકાતું નથી એવી મુક્તાનંદ સ્વામી તરફ હેતની લાગણીઓ ઢળી પડે છે સમયોચિત ક્યારેક મુક્તાનંદ સ્વામીના પાત્રની વાત હશે ત્યારે ચોક્કસ વાત કરીશું કેવી મહારાજની એ બાજુ હૈયું ઢળી પડે છે વચનામૃતમાં દેખાય આવે જે ગ્રંથને કોઈ વ્યક્તિ પરક નથી કરવાનો તો પણ શ્રીજી મહારાજને એટલું બધું હેત છે ને અસાધારણ ત્યાં વચનામૃતની વાત સિદ્ધાંતિક કરતા કરતા એમ છે મુક્તાનંદ સ્વામી બાજુ નીકળી જાય આવું વચનામૃતમાં મહારાજના મુક્તાનંદ સ્વામી સાથેના ગાઢ સંબંધના દર્શન થાય છે આ ગ્રંથ એવો છે કે જેની અંદર કોઈ ગાઢ સંબંધના દર્શન ન થઈ શકે સૈદ્ધાંતિક ગ્રંથ કોઈ વ્યક્તિ પરક કે સ્થાન પરક નહીં છતાં પણ મુક્તાનંદ સ્વામી તરફ શ્રીજી મહારાજનો કંઈક ઢાળો આમ ઢળી જતો હોય એવા દર્શન વચનામૃત ગ્રંથની અંદર ઘણી બધી જગ્યાએ થાય છે એક એનું દ્રષ્ટાંત આપું કે અંતેનું તેરમું વચનામૃત મહારાજ કે અમને અમારે એવો એવો નિર્ધાર કે અમને તો મહારાજ કે એકાકી રહેવું જ ગમે જંગલમાં રહેવું ગમે એ મહારાજે પોતાના સ્વભાવની મધ્યના પંચાણુંમાં એ વાતો કરી છે અને મહારાજ અંતેના તેરમામ કે અમે મુક્તાનંદ સ્વામી પૈકા ઠરાવ કર્યો હતો કે તમે અમને રામાનંદ સોઈના દર્શન કરાવો પછી આપણે બે જંગલમાં જતા રહીશું તો તો કાંઈ નીલકંઠવરનીના શિષ્ય નહોતા એ તો રામાનંદ રામાનંદસોના શિષ્ય હતા આદર્શ શિષ્ય હતા પરમ ગુરુ ભક્ત હતા અને શ્રીજી મહારાજને તો જંગલમાં કોઈની જરૂર જ નહોતી એને તો એકલા રહેવું જ ગમતું હતું મહારાજ કે અમને એકાકી રહેવું ગમતું વસ્તીમાં ગમતું જ નહીં જંગલ હોય પહાડ હોય નદી હોય ક્યાંય મહારાજ એવું બોલ્યા નહીં કે એક મહાત્મા હોય ત્યાં ગમે જંગલ હોય નદી હોય પહાડ હોય ત્યાં રહેવું ગમે છતાં પણ મુક્તાનંદ સ્વામી જે દિવસથી શ્રીજી મહારાજને મળી ગયા લોજમાં મહારાજ કે હવે જો જંગલમાં જવું ને તો મુક્તાનંદ સ્વામીને ભેડા લઈને જવું કેટલું હેત મુક્તાનંદ સ્વામી ભેગા મહારાજનું આમ ઢાળો એક જ અમે દ્રષ્ટાંત દીધું એવું જ્યાં જ્યાં સ્વામી માટે મહારાજ બોલ્યા છે વિચારણીય છે થોડું કુંડું વિચારીએ તો ચોક્કસ ખબર પડે કે સ્વામી પ્રત્યે મહારાજને કેવો ભાવ હતો દિવસમાં કોઈ ઠેકાણે કરીને સુખે કરીને બેસે નહીં રાત્રિમાં સુવે તો નિંદ્રા પણ આવે નહીં ઊંઘ જ ક્યાંથી આવે કારણ કે રાત દિવસ એમ થાય મારી કોઈ કિંમત નથી મારી કોઈ કિંમત નથી મારી કોઈ કિંમત નથી એટલે જ પોતાની જાતને સમજાવી આઈ એમ નથિંગ સમથિંગે નહીં એવરીથિંગ તો મરી જઈએ તોય નહીં પણ સમથિંગ એ નહીં હું કાંઈક છૂન કરી શકું કંઈ નહીં આપણે નહીં હોય તે દ થવાનું આપણે છીએ તોય થાય છે ને નહીં હોઈએ તોય થાશે આપણે કોણ આટલા લક્ષાવધી મનુષ્યો આ સત્સંગની અંદર હોય એમાં કેટલા મુક્ત સમાન મુક્ત હોય એમાં હું કોણ પોતાની જાતની સારપને ભૂલીએ નહીં તો આ દેહાભિમાનનો લડ્ડો છે ને એ આ અસદ વાસનાને વધારી દેશે બીજા ને આપણા કરતા મહાન જોવા ને મહાન જાણવાના પ્રયત્નમાં મંડ્યા રહીએ રાત્રિએ નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં કારણ કે રાત દિવસ એ જ ગુસ્સો હોય આમ નહીં આમ નહીં આમ નહીં એ જ રઘુનાથ દાસને ક્રોધ મટ્યો છે જ ક્યાં આખી જિંદગી મટ્યો જ નથી અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે જેવી રીતે અડધું બળેલું લાકડું હોય ને એમાંથી ધુમાડો નીકળ્યા કરે એ કેટલાયની આંખો બાળે હરખું હળગે નહીં રસોઈ રાંધે નહીં એને તમારે એવું ના કહેવાય કે ઓલવાઈ ગયેલું છે એને એવું ના કહેવાય કે આ હળગે છે સંપૂર્ણ અને ચૂલામાં ના નાખો તો કે હળગે તો ચૂલામ નાખતા નથી ચૂલામાં નાખો તો ધુમાડો કાઢે બહાર રાખો તો ધુમાડો કાઢે આંખો બાળે એને હાચવવું ક્યાં એ મુશ્કેલ પડે તમને એને અર્ધ બળેલું કાસ્ટ કહેવાય એમ આપણું દેહાભિમાન જ્યારે નક્કર થઈ જાય ને ત્યારે આપણે અડધ બળેલા કાસ્ટ જેવા થઈ જઈએ ભગવાનને ભગવાનના સત્પુરુષોને ભગવાનના એકાંતિક સંતો ભક્તોને આપણને ક્યાં હાચવવાય મુશ્કેલ પડે કારણ કે જ્યાં નાખે ત્યાં ધુમાડો કરીએ જ્યાં નાખીએ ને કાઢી મશ કરીએ આવું દેહાભિમાન રૂપી જબરજસ્ત જ્યારે લાકડામાં ભીનાશ પેસી જાય લાકડું સૂકું હોય લાકડું પણ જો એની અંદર વરસાદ પડે પાણી ઉતરી જાય અને પછી એ લાકડાને ચૂલામાં જો સળગાવવું હોય તો એ અર્ધ બળેલા કાષ્ટ જેવું જ રહે લીલું લાકડું હોય ને એવું રહે એવી રીતે સત્સંગની અંદર આપણે આવ્યા ત્યારે કશું જ હું નથી આવું આપણને બહુ પાકું હતું કશું જ નથી આપણને કોઈ કહે હું તો નવો છું મને તો કાંઈ ખબર ના પડે કંઈ ખબર ના પડે હજુ આવી તમને નથી ખબર હું તો હજુ નવો છું ને મને ના ખબર હોય તમે બધા તો બધા બહુ તમે બધા તો કેટલું ભજન કરો છો કેટલી કથા ઓલા ભગત કેટલું સરસ કરે છે આવું બધું હોય પછી ધીરે ધીરે આપણને સંતો ભક્તો મોટા પુરુષો થોડું કે બહુ સારું કરે છે હા આ ભગત બહુ સારા છે સંત તમે બહુ સારા છો બહુ સારું સ્વામી તમે બહુ સારું કરો છો ભજન સારું બહુ સરસ જો તપ કેવું સરસ કર્યું કેવું સરસ આ ભજન કર્યું કેવી સરસ ધૂન કરી કેવી સરસ કથા કરી આ બધું થોડું થોડું આપણને મળે રાજીપા રૂપે એ રાજીપાને આપણે ધ્યાન ન રાખીએ તો એને કુરાજીપો આપણે પરિણામી દઈએ પછી પોતાની જાત સાથે આપણે વાતો એકલા એકલા કરીએ હા કંઈક હોવ તો જ કે બધાય એમ કરતા કરતા પારકા ઘરેના હતા એ ભૂલાઈ ગયું કોકનું આપેલું હતું એ ભૂલાઈ ગયું જો મારું જ હતું તો પહેલાં મારી પાસે કેમ ન જન્મથી મારી સાથે કેમ નહોતું મારી પાસે કશું જ હતું જ નહીં જો હતું તો જન્મથી હોવું જોઈએ તો જન્મથી તો કાંઈ ભાન નહોતું હમ જ આવી તોય કાંઈ ભાન નહોતું બધું જ ભાન સદગુરુ પાસે આવ્યો આ સંતો ભક્તો વચ્ચે રહેતો થયો ત્યાર પછી તો થોડું થોડું ભાન પડતું થયું અને એમાં પણ હજુ પૂરેપૂરો ડેસ્ટિનેશન સુધી પહોંચ્યો નહીં એ પહેલાં મેં અસદ વાસનાને જન્મ આપી દીધો જેના કારણે હું પહોંચવાની તૈયારી છું ત્યાંથી રિટર્ન થઈ રહ્યો છું માટે મોમોકશું ઝાકતો રે ક્યારેય પણ પોતાની જાતને બીજા કરતાં શ્રેષ્ઠ મનાય હા એનો અર્થ એ નથી આપણે આપણી જવાબદારીમાં આવે છે આપણે કંઈક દસ પગલાં આગળ ચાલેલા છીએ તો આજે કોઈ આવેલા હોય કોઈ એ માર્ગની અંદર થોડા અજાન હોય તો એને શીખવવું એને માર્ગનું માર્ગદર્શન આપવું એને કદાચ એ ભૂલા પડી જાય તો દુઃખ પણ થાય દુઃખ થાય ને એને થોડું કહેવાનું પણ થાય જવાબદારીમાં આવતું હોય તો બધું જ કરવું પડે એનો અર્થ એ નથી કે કશું ના કરવું કારણ કે ચડેલો એ બીજાને ચડાવી શકે પરંતુ આપણે માનો કે વચનામૃત આપણને બહુ સારું હોય તો આપણે બીજાને વચનામૃત સમજાવીએ અને વચનામૃતની અંદર એમનો પ્રવેશ થાય તો એ પણ મહારાજનું સુખ વધારે લઈ શકે એવી આપણી વાત હોવી જ જોઈએ સમજણ આપણી હોવી જ જોઈએ આપણું કાર્ય પણ એવું હોવું જોઈએ પરંતુ એ એ આપણો પ્લસ પોઈન્ટ છે એના કારણે આપણે આપણા પોતાના બીજા માઇનસ પોઈન્ટોને ભૂલી જઈએ એ એક પ્લસ પોઈન્ટના કારણે આપણે બીજાના બે માઇનસ પોઈન્ટને બસ્સોથી ગુણીને બસ્સો માઇનસ પોઈન્ટ જોવા માંડીએ તો આપણને બહુ જ મોટું નુકસાન આત્યંતિક કલ્યાણના માર્ગમાં થાય બહાર રખડવાથી જેટલું નુકસાન ના થાય ને એટલું સત્સંગ મધ્યે પોતાની જાતની સારપ માનવાથી થાય છે કારણ કે એના કારણે સંતો ભક્તો સુધી નહીં જે મોટા પુરુષ થકી પામ્યા એનું પણ ખરાબ કરવાની ઈચ્છા થાય એનો દ્રોહ કરવાની ઈચ્છા થાય અરે પોતાના ઈષ્ટદેવ પણ જો મનુષ્ય આકારે હોય તો એમનો પણ દ્રોહ કરવાની ઈચ્છા થાય અલૈયા ખાચર જેવા નૈષ્ઠિક બ્રહ્મચારીઓના દ્રષ્ટાંતો મોજૂદ છે અલૈયા ખાચર જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી અઢાર અઢાર સાધુ કરવાવાળાના આખ્યાનો મોજૂદ છે પોતાના નોકરને પોતાના નોકર જેહલાને મરેલી ચિતા એ ચિતા ઉપર સૂતો હોય અને બાળવાની તૈયારી હોય અને લોકો જ્યારે એવી વાતો કરે કે તું કે સત્સંગીના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ તો આ જેહલો છે તો કમો તે મર્યો ઝાડો છૂટી ગયો ત્યારે જે ત્યારે જે એ લાકડાની જે ચિતા છે એની અંદર જેહલા બેઠો થાય અને જેહલો બેઠો થાય આવું જે કરાવી શકે અલૈયા ખાચરનું સામર્થ્ય કેવું હશે એવા સામર્થ્યવાન પુરુષને પણ એનું લીલા હતી અક્ષરધામના મુક્ત હતા આપણા ઉપદેશને અર્થે છે પરંતુ એટલું તો ચોક્કસ નક્કી થાય છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય મરેલાને ચિતા ઉપર બેઠો કરી શકતો હોય એને ધામમાં ગયો છે આવી સાબિતી બીજાને આપીને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવી શકે એવો હોય છતાં પણ ભગવાન સ્વામિનારાયણ સાથે જેને દેહાભિમાનના કારણે આંટી પડી એવું ચરિત્ર મહારાજે એમના દ્વારા બતાવ્યું એનો અર્થ એ છે આટલું થાય તો પણ આટલો દોષ રહી જાય અલૈયા બાપુને શું હતું સભામાં પૂછ્યું પહેલો નંબર કોનો ચરિત્રથી તમે વાકેફ છો એનો હું નહીં કરું પહેલો નંબર કોનો તો આ ત્રીજો નંબર નંબર દાદા ખાચનનો આવ્યો તો ત્રણે ત્રણ ભક્તો તો મહાન જ હતા ને એ કોઈ સામાન્ય તો હતા નહીં ને એ નૈષ્ઠિક બ્રહ્મચારીમાં નહીં ગણાતા હોય પણ બીજા એના સમર્પણના ગુણો તો ઘણા હશે ને મૂર્તિમાં રહેવાના ગુણો તો ઘણા બધા છે ને તો અલૈયા બાપુએ ત્યારે એવો વિચાર કેમ નહીં કરી શક્યા હોય કે એ ત્રણ તો ખરેખર બહુ મોટા છે કારણ કે અલૈયા બાપુનું રટન ક્યાંક હું મનુષ્ય ભાવમાં કહું છું બાકી એ મુક્ત જ હતા પણ આપણા શીખવા શીખવાડવા માટે નૈષ્ટિક બ્રહ્મચારી હતા અઢારને સાધુ કરદા હતા આવી રીતના એમના ઐશ્વર્યોને પ્રતાપ હતો શ્રીજી મહારાજનો રાજીપો હતો છતાં પણ એમનું એ મનન નહોતું કે બધાય કરતાં હું ન્યૂન છું આ સાધના બાકી રહી ગઈ હતી આઈ એમ નથિંગ આ સાધના બાકી રહી ગઈ હતી એવું એમના જીવન ચરિત્ર થી આપણને શીખવડવા માટે મહારાજે એમની જોડે ચરિત્ર કરાવ્યું છે પણ એવું ચોક્કસ થયું છે આપણી પાસે સારું કેટલું છે ભગવાને મોટાએ સારું કેટલું આપ્યું છે એના કરતાં એ આપ્યું છે છતાં પણ હું કશું જ નથી એનો વિચાર જેટલી દોરીએ મજબૂત એટલી માની લઈએ આપણી આત્યંતિક કલ્યાણની દોરીને રસ્તો એકદમ ચોખ્ખો ને મજબૂત દાસત્વ ભાવ છે દાસત્વ ભાવ એના જેવી કોઈ પણ મૂડી નથી દાસત્વ ભાવ જેવી કોઈ શક્તિ નથી શૂન્ય થઈને રહેવા જેવું કોઈ સામર્થ્ય નથી છુપાઈ જવું કંઈક ભગવાનને મોટાનું આપેલું હોય તો પણ છુપાઈ જવું ભૂલી જવું એના જેવી કોઈ મોટી સાધના નથી જે દિવસે કરીશું આજ કરીએ તોય ભલે કાલ કરીએ તોય ભલે લાખ જન્મે કરીએ તોય ભલે પણ કરે જ છૂટકો છે આપણી પાસે રૂપિયા હતા જ નહીં આપણી પાસે સો રૂપિયા હતા જ નહીં અને આપણે ક્યાંક ગયા છીએ તો આપણી લાજ રહે એટલે કોઈકે આપણને સો રૂપિયા આપ્યા કે ભાઈ એ બધા ડોનેશન કરે છે તો તમે પણ સો રૂપિયાનું ડોનેશન કરો તો સારું લાગે તમારી પાસે કાંઈ નથી એટલે હું તમને આપું છું તમારે મને પાછું આપવાની જરૂર નથી હવે સો રૂપિયાનું ડોનેશન બીજા દસ જણે કર્યું આપણે પણ કર્યું આપણા નામે જ્યારે સ્વાગત થાય એ દસ જણાવી સો રૂપિયા દાન કર્યા માણસ બહુ મોટી રકમ ગણાતી હોય સો રૂપિયા તો એ લોકો એટલું બધું વખાણ થાય અને કદાચ આપણું રહી ગયું તે દિવસે અને આપણને એમ થાય કે મારું નામ રહી ગયું મેં સો આપ્યા હતા એ કેટલી મોટી મૂર્ખામી છે બસ જીવનમાં આવી જ મૂર્ખામી સત્સંગમાં આવ્યા પછી થતી થતી હોય હોય છે મારાથી પણ છે અને ગાફલ રહેવાતું હશે તો આપનાથી પણ થતી હશે અને જો સજાગ હશો તો નહીં થતી હોય એવા પણ હશે એવાને કરોડો વંદન છે પરંતુ આપણે સત્સંગમાં આવ્યા ત્યારે કાંઈ નહોતું કશું જ નહોતું કોઈક સત્પુરુષે કોઈક ભગવાનના સંતો ભક્તોએ રાજીપાથી આપણને કંઈક થોડું ઘણું શીખવાડ્યું કરાવ્યું આ તે કળા બુદ્ધિ થોડી બોલવાની થોડું કંઈક કરવાની આપી એમાંથી પાછો એ આપણને રાજીપા માટે આપ્યું છે એમને કે આ આની ઉપર ભગવાન રાજી થાય સંતો ભક્તો રાજી થાય મોટા સત્પુરુષો રાજી થાય તો આના જીવનું સારું થાય એટલે આપણને આપ્યું આપણું અહમ વધારવા નહોતું આપ્યું એટલે આપ્યું હતું પણ એ આપ્યું પછી આપણે એનું રિએક્શન આખું જુદું લઈ ગયા એ આપણું પોતાનું ક્રિએશન છે જે ખરાબ થયું એ આપણું છે મોટાએ ખરાબ નહોતું આપ્યું ભગવાને ખરાબ નહોતું આપ્યું એમને તો આપણે આત્યંતિક કલ્યાણ માટે આપ્યું હતું પણ એ આત્યંતિક કલ્યાણનો ઉપયોગ જે ભાથું આપણને આપ્યું હતું એને આપણે આપણું જ વિસર્જન કરવા માટે કર્યું પોતાની જાત સાથે પોતાની સારપની વાતો કરવી એ જ આપણા આત્યંતિક કલ્યાણનો અણુબોમ છે એ અણુબોમ તૈયાર થાય છે એ ન્યુક્લિયર વેપન તૈયાર થાય છે આત્યંતિક કલ્યાણનું એક દિવસ એ ફૂટે ને ત્યારે આપણું હાડકું ગોત્યું ના મળે સત્સંગમાં હતો કે નહીં કેવો હતો શું હતું કાંઈ ખબર રઘુનાથ દાસનું હાડકું ના મળે કહેતા એ રઘુનાથ દાસને આજે કોઈ યાદ કરે ને તો એવી રીતે યાદ કરે કે આવો હતો પણ એના દેહાભિમાન રૂપી જ એને ફાડી નાખ્યો રામાનંદ સ્વામી એનું ખરાબ થાય એવું નહોતા ઈચ્છ્યા સહજાનંદ સ્વામી એનું ખરાબ થાય એવું નહોતા ઈચ્છ્યા મુક્તાનંદ સ્વામી એનું ખરાબ થાય એવું નહોતા ઈચ્છ્યા પરંતુ પોતાનું દેહાભિમાન જ પોતાનું પતન કરે છે કોઈ વ્યક્તિ સત્સંગની અંદર આપણું પતન નથી કરાવી શકે કોઈની તાકાત નથી કારણ કે શ્રીજી મહારાજ મધ્યના પિસ્તાળીસમાં માં છે તમે સર્વે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી મહારાજ પોતે કે છે અંતેના બીજામાં કહે છે જ્યારે ભ્રમ સાધુનો સંગ મળ્યો ત્યારે જેને દેહ મૂકીને પામવાતા દેહ છતાં મળ્યા છે મધ્યના અડતાલીસમાં કહે છે વાસુદેવ મહાત્મ્ય ચિંતવન અને બ્રહ્મ્યતા સાધુનો સંગ બે જ દુર્લભ છે એ બે આપણને ભગવાને દીધું હવે આપણું ખરાબ કોણ કરે પ્રથમનું બોતેરમું જેને ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠા થઈ કાળ કર્મ મળીને એનું ભૂંડું કરી શકતા નથી તો આપણને મહારાજે આટલું બધું આત્યંતિક કલ્યાણનો સાજ આપ્યો છતાં પણ જો આપણે સત્સંગમાંથી પાછા પડ્યા તો મહારાજ અને મોટા પુરુષો કે સંતો ભક્તોએ આપણું કાંઈ કર્યું નથી બધું જ આપણું ક્રિએશન છે કારણ કે આપણે યાદ રાખવાનું તો આઈ એમ નથિંગ પણ આપણે થોડુંક યાદ રાખતા થઈ ગયા આઈ એમ સમથિંગ અને દિવસે દિવસ જેમ ગયો એમ આપણને એમ થયું આઈ એમ એવરીથિંગ બસ અલૈયા બાપુ જેવું પછી થાય શ્રીજી મહારાજ ધામમાં સીધાવે તો પણ આખો સત્સંગ શ્રીજી મહારાજના એ પાર્થિવ દેહના તિરોધાન લીલાના દર્શન કરવા અને અગ્નિ સંસ્કાર થતો એના દર્શન કરવા આખો સત્સંગ આવે અને જે અલૈયા ખાચરે અઢાર સાધુ કર્યા જે અલૈયા ખાચરે મરેલા અને ચિત્તા ઉપર બેઠો કર્યો એ અલૈયા ખાચર તે દિવસે દર્શને ના આવે આનાથી મોટું કમનસીબ કયું હોય એ તો મુખ થતાં હું વારે વારે દોહરાવું છું કારણ કે મહારાજ અને મહારાજને મળેલા બધા મુક્તો જ હતા એનું એક એક કેરેક્ટર હતું આપણા ઉપદેશ અર્થે આટલું થાય તો પણ સાવધાની રાખવાની આટલું થયા પછી પણ અસદ વાસના આવી શકે છે હવે આવી અસદ વાસનાની તો આપણને કોઈ બીક જ હોતી નથી આપણે તો સહજ રીતે એમાં હું એમાં હું એમાં હું આમ વર્તતા હોઈએ આવી અસદ વાસનાની આપણને બીક જ હોતી નથી પણ એનાથી સદાય બીતા રહીએ એમાં પણ જેમાં સદગુણો ભગવાને વધારે આપ્યા હોય એ વધારે બીવે જેના દ્વારા મહારાજ આ સત્સંગના કાર્ય વધારે કરાવતા હોય એ વધારે બીવે જેટલા વધારે કરાવે એટલા વધારે બીવે જેટલું વધારે સત્સંગનું આપણા દ્વારા થતું હશે જેટલું આપણી અંદર ભગવાને સદગુણો તપ ત્યાગ વૈરાગ્ય ધ્યાન ભક્તિ જે કાંઈ આપ્યા હશે એ જેટલું છે ને એની સામે અસદ વાસના વધવાના ચાન્સીસ એટલા જ છે માટે એ જેટલું વધે ને એની સાથે રોજ એક સાધના કરવી કે મારી અંદર કશું જ નથી ભગવાન ને ભગવાનના સંતો ભક્તો કેવા મહાન છે આ સંતમાં કેવો ગુણ આ ભક્તમાં કેવો ગુણ આમાં કેવો ગુણ રોજ એવી એક માળા કરી લેવી માળા કરી લેવી આપણી આજુબાજુના સંતો ભક્તો કારણ કે આપણે જોવા બીજે ક્યાં જવાના આજુબાજુમાં દેખાય એટલામાં જ સારા માનતા હોય ને આપણી એને જોઈને એ આપણાથી બહુ મહાન છે બહુ મોટા છે બહુ મોટા છે બહુ મોટા બહુ મોટા એવી માળા કરી લેવી એના સદગુણોની માળા કરી લેવી સોમેન સોમેન માળા છે ને પાંચ માળા કરતા હોય ને તો એક માળા આવી કરી લેવી પેલી ચાર માળા છે ને એને સોથી ગુણી નાખશે હજારથી ગુણી નાખશે લાખથી ગુણી નાખશે કરોડથી ગુણી નાખશે ખરબથી ગુણી નાખશે બચી જઈશું આપણે બચી જઈશું નહી તો પાણી છે ને પાણી કોઈ કે રાજીપો સંતો ભક્તોનો એ ક્યારેય ડૂબાડવા વાળો ના થાય પણ જો આપણી ઊંધી બુદ્ધિ હાલવા લાગે ને આવી અસદવાસના જેવી તો પાણી કેરોસીન થઈ જાય આપણને જ બાળી નાખે પાણીનો કૂવો પેટ્રોલનો કૂવો થઈ જાય આપણને જ ખલાસ કરી દે જે રોકેટ આપણને અક્ષરધામ સુધી લઈ જાય એ જ આપણી માટે ન્યુક્લિયર વેપન બનીને આપણને જ ખલાસ કરી દે માટે ભગવાનનો ભક્ત સાવધાન આ મહારાજે જમતી પંક્તિમાં કીધું છે વિચારીને કીધું છે ક્રોધ ક્યારેય મટે જ નહીં ક્રોધ આવ્યા કરે આખો દિવસ અને અર્થ બળેલા કાસ્ટની પેઠે ધૂંધવાયા કરે પોતે વિચારું મારાથી ધૂંધવામન મને કેટલી થાય છે જેટલી ધૂંધવામન થાય છે ને એટલું દયાબીમાં નક્કર છે આપણું એટલી અસદવાસના વધારે છે અરે ભગવાનનો સંત ને ભક્તો પ્રફુલ્લિત હોય આનંદમાં હોય ઠીક છે ક્યારેક રજ તમનો થોડોક વેગ વ્યાપી ગયો હોય બાકી તો ખુશ હોય પડે ને ઊંઘી જાય એવો હોય આનંદમાં હોય ભગવાનની મસ્તીમાં હોય ભગવાનના સંતો ભક્તોના મહિમાંથી સભર હોય એવું એને વર્તે ત્યારે તેને એમ જાણીએ સત્સંગમાંથી પડવાણો થયો છે એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ એના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અંતે પાછો પડી જાય કોઈ દિવસ સુખ ના આવે અને અંતે પાછો પડી જાય સત્સંગમાંથી પછી પાછો વાંક તો એમ જ કાઢે કે તો ઓલા એવું કર્યું એટલે હું પડ્યો ના ભાઈ કોઈનો વાંક ના કાઢવો સત્સંગમાંથી આપણે પાછા પડ્યા ને એ આપણે આપણા સુલ્લક અને નીચ વિચારોથી પાછા પડ્યા હોય આપણે આપણી જાતને વધારે પડતી મહાન અને મોટી માની લીધી હોય બીજા કરતા એટલે પાછા પડ્યા હોય આપણે આ સત્સંગમાં આપણી કિંમત કરાવવા નહોતા આવ્યા પણ આપણે ભૂલી ગયા અને પછી સત્સંગમાં કાંઈ કિંમત કરાવવાની આપણને ઈચ્છા થઈ અને એ કિંમત ક્યારેક કે ન કરી ત્યારે આપણને ખોટું લાગી ગયું કે લો મારી ક્યાં કિંમત છે પૂર્ણાનંદ સ્વામીને જે થયું પ્રેમાનંદ સ્વામી સાથે અને સત્સંગ છોડીને સ્વામી કીડી શખી સત્સંગ છોડીને ગયા કે શ્રીજી મારા તો પ્રેમાનંદ પ્રેમાનંદને પ્રેમાનંદ જ વખાણ કરે છે હું ગાઉં છું પણ મારા તો કોઈ દી વખાણ કરતા નથી કેમ એવું થયું ખરેખર તો એ ભગવાનની મૂર્તિના જ કીર્તનો બનાવતા હતા મુક્ત હતા હું પહેલેથી ચોખવટ કરું છું કે શ્રીજી મહારાજને મળેલા બધાએ મુક્તો એમાંથી આપણે શીખવાનું છે તો એ પૂર્ણાનંદ સ્વામીના પદો જેવા તેવા નથી પૂર્ણાનંદ કાવ્ય આપણે વાંચીએ તો એમાં મહારાજની મૂર્તિનું પ્રેમાનંદ સ્વામીએ જેમ નક્ષીક આખું વર્ણન કર્યું છે પૂર્ણાનંદ સ્વામી એવું જ વર્ણન કર્યું છે તે હેત વિના તો નહીં કર્યું હોય એ જ્યારે ગાતા ત્યારે આંખમાંથી આંસુડા પડતા હેત વિના તો આંસુડા નહીં પડતા હોય બધું જ હતું હેતે હતું ભગવાનમાં વર્ણન બધું કાવ્ય રચના જ્યારે એકલા બેસતા હોય ને ત્યારે આમ પોતાની જાત સાથે વિચાર કરવામાં એમ ના થાય કે વાહ હું ગમે એવું બનાવું પણ પ્રેમાનંદ સ્વામી તો પ્રેમાનંદ સ્વામી કેવા મોટા સાધુ મહારાજને કેવી મોજ આપે ભલે મને એવી મોજ નથી મળતી પણ પ્રેમાનંદ સ્વામી ભેગા મારો નિવાસ છે મારા મોટા ભાગ્ય છે આવો વિચાર નહોતા કરતા હે તો તું ભગવાનમાં બધું જ પણ એકાંતમાં બે ત્યાર વિચાર શું પ્રેમાનંદ જ દેખાય પ્રેમાનંદ હું એવું મોટું તો કરે હું ગાઉં છું એવું તો હું કરું છું આપણને કાંઈ નહીં એને જ બધું જેના કારણે મુક્તાનંદ સ્વામીએ હિત કરવાનું વિચાર્યું તો મુક્તાનંદ સ્વામી પણ હિત ન કરી શક્યા ત્યાં સુધી કે સહજાનંદ સ્વામી પણ ભગવા કપડામાં જેમને જાળવી નથી શક્યા અને એમ થયું છે પૂર્ણાનંદનો ગજો થયો પૂર્ણાનંદનો ગજો થયો પીવા ન મળ્યું પાણી શેર ઘીના કોગડા કરતો હા પૂર્ણાનંદનો ગજો થયો ગઈ વેદ વાની પૂર્ણાનંદનો ગજો થયો ગઈ વેદ વાની શેર ઘીના કોગડા કરતો પીવા ન મળ્યું પાણી ગઠપુરમાં આવ્યા ને ક્યાંક પાણી પીવા નથી મળ્યું એવો પ્રસંગ હતો અને એમાં પછી એમ થયું જ્યાં સાતસેર ગીના કોગડા કરતો ત્યાં પાણી પીવા ન મળ્યું મુક્ત હતા અંતકાળે મહારાજ લેવા આવ્યા છે મહારાજને કહ્યું છે હું તો માની જ છું ને પ્રભુ તો તમારે લેવા આવવું પડશે મહારાજ આવ્યા છે મુક્ત હતા એ તો પણ એમનો એમના જીવનથી શું શીખવાનું છે જેને ભગવાનમાં નકશીખ પ્રેમ હતો આટલી પ્રતિભા પ્રેમાનંદ સ્વામી જેવી હતી પરંતુ પોતાની જાત સાથે ભગવાનના આપેલા સદગુણોની પોતાની જાતને સારપ મનાવવા જ્યારે મહેનત કરી ત્યારે પ્રેમાનંદ સ્વામીનો પણ મહિમા ન સમજી શક્યા સહજાનંદ સ્વામીનો ન સમજી શક્યા અને જે ભગવું કપડું અતિ દુર્લભ છે સાધુ જેવી કોઈ પદવી નથી એ કપડાનો પણ ત્યાગ કરવો પડ્યો છે એ દેહાભિમાને કરાયો છે માટે ભગવાનનો ભક્ત સાવધાન બને આ વાત બહુ ટૂંકી છે પણ જીવનની અંતિમ શ્વાસ સુધી લાંબી યાદ રાખવા જેવી છે મારે સતત યાદ રાખવા જેવી છે તમારે સતત યાદ રાખવા જેવી છે જે જેટલું વધારે સત્સંગ માટે કરી શકતો હોય ભગવાનને મોટાની કૃપાથી એને વિશેષ યાદ રાખવા જેવી છે એને વિશેષ યાદ રાખવા જેવી છે રોજ પોતાની જાતને એક જ એક જ ટોનિક આપવાનું છે એક જ ઔષધ આપવાનું છે હું કશું જ નથી આ જેટલું દ્રઢ થશે એટલો આ રોગ ઓછો લાગુ પડશે આ કોરોના હોય છે ને કોરોનાનું કેવું છે કોરોનાવાળી વ્યક્તિના સંપર્કમાં તમે આવો તો એમ કહેવાય છે ચૌદ દિવસે એના સિમ્ટમ્સ ચૌદ દિવસની અંદર બતાવે ચૌદ દિવસમાં ન બતાવે તો કશું જ નહીં પછી કાંઈ નહીં પણ ચૌદ દિવસમાં તમને ગમે ત્યારે થઈ શકે કોઈના સંપર્કમાં આવ્યા ચૌદ દિવસ ક્વોરન્ટાઇન થઈ જાવ કોઈ પ્રોબ્લેમ ના આવ્યો તો ઓકે છો તમે અને કોઈક સિમ્ટમ્સ જો બતાવે તો એ ચૌદ દિવસમાં બતાવે પણ આ અસદ વાસના સિમ્ટમ્સ રાખ ના થઈ જાયના શરીરની ત્યાં સુધી ગમે ત્યારે આવી શકે છે રાખના થઈ જાય ત્યાં સુધી અલૈયા બાપ પૂર્ણાનંદ સ્વામી બેના જ આખ્યાન યાદ રાખીએ ને આવા મહામુક્તોના તો એ જીવનમાં બધું આપણું ઓગળી જાય ફૂગો બધું હવા નીકળી જાય ને બધું નીકળી જાય ઝાજી હવા આની અંદર ભરવા જેવી નથી અંતિમ શ્વાસ સુધીમાં પણ ગમે ત્યારે આ રોગ લાગુ પડી શકે છે માટે બચી જવું આ રોગથી ભગવાન અને મોટા આપણને બચાવે જે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભવાસના વૃદ્ધિ પામે તો શુભવાસના વૃદ્ધિ પામે ત્યારે એને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે રોજ ગુણ આવે એને સત્સંગી માત્રનો અને સર્વ હરિભક્તોને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે બધાને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે સત્સંગમાં પ્રથમ આવ્યો હોય ત્યારે હરિભગત થવા મળ્યું હોય ને કંઠી પહેરવા મળ્યું હોય ને ઓહો મારા ભાગ મને આવા મોટા સાધુએ કંઠી પહેરાવી ઓહો મને સંતો ભેગા રહેવા મળ્યું પછી એમાંથી ધીરે 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 થોડોક સત્સંગની અંદર મધ્યમે પહોંચે ગા તો આવે સત્સંગમાં બે પાંચ વર્ષના બહુ સારા હરિભગત જવાબદાર વ્યક્તિ થયા પછી થોડું થોડું શરૂ થાય કે પેલા ભગતને બોલાવ્યા સ્વામી આવે ત્યારે ઓલાને ફોન કર્યો હતો કે અમે આવવાના છે તમે આવજો પણ મને ફોન નથી આવ્યો શરૂ થઈ ગયું શરૂ થઈ ગયું પહેલાં એ શું કહેતા જ્યારે પણ કોઈ સંતો આવે ને તો મને કહેજો હું આવી જઈશ પણ મને ખાસ યાદ કરાવજો અને પાંચ વર્ષ થયા એ એરિયામાં દસ હરિભગત રહે છે સંતોએ બે હરિભગતને કીધું અમે આવવાના છીએ પછી શરૂ થયું એમને ફોન કર્યો તો આપણને કર્યો નથી એટલે તો ભગત તમે આવ્યા નહીં એ તો સમય પણ ફોન નહોતો ને એટલે પછી કંઈ ખબર ના રહી ખબર પડી ગઈ હોય આવવાના છે પણ આપણને કેમ ફોન નહીં કર્યો હોય આ વાત થઈ શરૂ થઈ ગયું આ અર્ધ બળેલું કાષ્ટ ત્યાંથી શરૂ થયું પછી એમાંથી થોડાક આગળ આવીને કાર્ય કરતા થઈ ગયા આપણે આટલી સલાહ આપી પણ કંઈ આપણું સાંભળવામાં કંઈ નથી આવતું ત્યાંથી આગળ થયા વધારે નિષ્ઠાવાળા થયા સાધુ થવા તૈયાર થઈ ગયા બહુ નિષ્ઠા થઈ સાધુ થવા તૈયાર થયા ઓહો મારા મોટા ભાગ આ સંતો ભક્તો ભેગા હું સાધુ થઈશ એની ભેગા અખંડ રહીશ ભજન કરીશ ભગવાનને પામીશ આ બધું થયું પછી સાદું થવા આવ્યા સાધક થયા પાર્ષદ થયા એટલે ત્યારે તો અહો મને આવું રોજ સંતો ભેગા રહેવા બહુ સરસ પછી ધીરે ધીરે બે ચાર વરસ થાય આખો દિવસ મને જેને તે આ સેવા આ સેવા આ સેવા આ સેવા પેલા આમ કે પેલા આમ કે આમ કે થકવી જાવ થાકી જવ એમાંથી વળી થોડો આગળ જાય એ પ્રશ્નાર્થમાંથી સાધુ થયા હા બસ આવે તો બસ આવે તો ભગવાનને રાજી કરવા છે આ સુંદરી પહેરીને આવે ભગવાનને રાજી કરલું બીજું કાંઈ નહીં પછી એમાં વળી થોડું ઘણું ભગવાનને મોટા થોડું આ શીખ હા શીખ આ શીખ થોડી કથા કરા વ્યવહાર કરા આ કર આ કર હા બધાનું થયું મારું જ કંઈ થયું જ નહીં પેલું હતું ત્યારે મને ના બોલાયો પેલી હતું ત્યાં ના થયું ત્યાં કથા હતી મારી ના થઈ ઓલું થયું મને વગાડવા ના મળ્યું આ જગ્યાએ મને પેલું થયું ત્યાં વ્યવહારની અંદર મને ના રાખ્યો આ જગ્યાએ આ થયું એવું છે બધું શું કરવાનું આપણી કોઈ કિંમત નથી કોઈ પણ જગ્યાએ પ્રશ્ન છે કોઈ પણ સ્ટેજ ઉપર સત્સંગમાં પહોંચીએ આઈ એમ નથિંગ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પ્રોબ્લેમ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ જ અને આઈ એમ નથિંગ થઈ જશે તો સમજી લો કે સુખ સુખ ને સુખ સુખના સમુદ્રમાં જેને ડૂબી રહેવું છે એ ક્યારેય પણ પરમ ગુણ પરમ વિવેકી सब सबगुण परम विवेकी गुण को मानयावे सन्तजन सोई सदा मोय भावे क्षर अक्षर अक्षरा पर कि सबहि समज उरलावे क्षराक्षर बद्धि पाए होय પણ સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ના આવે આઈ એમ નથિંગ મુક્તાનંદ પૂછો તમે શું કશું નથી કઈ નથી કઈ નહીં ગોપાળન સાહેબ પૂછો તમે શું કઈ નહીં હું તો કશું નથી જે કર્યું તે હરીએ કર્યું મારથી કઈ ના થાય અને આપણને એમ થાય કે હું કંઈક કરું છું હું કંઈક કરી શકું છું માટે બચવું ભગવાનને પ્રાર્થના કરજો મને બચાવે અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભવાસના વૃદ્ધિ પામે છે જેને સત્સંગમાં વધારો થાય ને એને શુભવાસના વૃદ્ધિ પામે દિવસે દિવસે સત્સંગ માત્રનો હૈયામાં ગુણ જ આવે સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે આઠે પર એના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે આવો સત્સંગ આવા મહારાજ આવા મોટા પુરુષ આવા સંતો ભક્તો એની છાતી ફાટ ફાટ થતી ઓહો મને કેવું સરસ મળ્યું એવું થતું હોય આનંદમાં હોય કોઈ બી શોકમાં હોય જ નહીં આનંદ આનંદને આનંદ હોય આવા મહારાજને આવા પ્રભુ મફતમાં મળ્યા કોઈ પણ પ્રકારની સાધના વિના મળ્યા આવા સંતો ભક્તો વચ્ચે રહેવા મળ્યું આ હરિભક્તોના સમુદાયમાં પડ્યો છું એને અર્થે કાંઈક થોડું કરું છું વાસન ધોઉં છું વેક્યુમ કરું છું કોઈ સેવા કરું છું મારા મોટા ભાગ છે આ સંતો ભક્તોને અર્થે ઉપયોગમાં આવું છું સાધુ થયો અહીં વાસન ધોવા મળે છે પાર્સદ થયો વાસન ધોવા મળે છે આ સત્સંગની મને કંઈક સેવા કરવા મળે છે વાત દ્વારા બીજા દ્વારા મારા મોટા ભાગ ભાગ છે તો એને કેટલો આનંદ વર્ત્યા કરે આઠે પર હૃદયમાં સુખ સુખ ને સુખ વર્તે અવડી હમજનનો ત્યાગ કરીએ ને તો આ તો આનંદનો સમુદ્ર છે સત્સંગ તો એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ શુભ વાસના વૃદ્ધિ પામી છે તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય થોડી ઘણી મોટપ નહીં બહુ મોટપને પામી જાય બહુ મોટપ એટલે આ લોકમાં નહીં અતિશય મોટપનો અર્થ એ થાય એની વૃત્તિઓનું જગતમાંથી સંકોચીકરણ થઈને ભગવાનની મૂર્તિમાં વૃત્તિઓ લાગી જાય અતિ મોટપને એટલે એના હૃદયની અંદર અતિ શાંતિ વર્તે અતિ મોટપ એટલે એને ભગવાન ને ભગવાનના સંતો ભક્તોમાં ડૂબ્યા રહેવાનું અખંડ ગમ્યા કરે એ રમતો હોય ભગવાનના ભગવાનની અંદર પડેલા દિવ્ય ગુણો મોટા પુરુષના દિવ્ય ગુનો સંતોને ભક્તોના જે સદગુનો એની અંદર એની અંદર એની વૃત્તિઓ રમતી હોય એટલે સુખી બહુ હોય બહુ સુખી હોય અને એ જ એની મોટપ હોય એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધારે મહારાજ આ પંક્તિમાં જમતા જમતા વાતો કરી ગયા કે આ તમને આપતો જઉં છું આ અને બરફી આપતો જઉં છું આરે આટલું જમી લેજો ને ઉતારી લેજો હૃદયમાં જો આટલું થઈ જશે તો અતિ સુખી થઈ જશો તો આપણે આ વચનામૃત દ્વારા આપણા જીવનની અંદર સદવાસના વૃદ્ધિ પામે આઈ એમ નથિંગ હું કશું જ નથી જે છે મારા મહારાજ મને મળેલા મુક્તાનંદી પરંપરાના સદ્ગુરુઓ મને મળેલા સદગુરુ મને મળેલા સંતો ભક્તો આ પૃથ્વી ઉપર રહેલા જે ભગવાનને રાજી કરવા માટે રાત અને દિવસ પ્રયત્નશીલ છે એવા સર્વે સંતો ભક્તો અને એવા મોટા સત્પુરુષો જે અનેકને ભગવાનના માર્ગે ચડાવે છે એ બધા સત્સંગ છે હું તો કાંઈ નથી બૂંદ પણ નથી બુંદ પણ નથી શૂન્ય છું મને તો બસ આ સત્સંગે રાખ્યો છે મારા મોટા ભાગ્ય છે આવી સમજણ મારીને તમારી થાય એવી મહારાજને મોટા મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ એવી આ વચનામૃતમાંથી અદ્ભુત આપણા જીવનની દીવાદાંડી છેલ્લા શ્વાસ સુધીની આપણે કેળવવા જેવી છે આના સિમ્ટમ્સ રાખ થતાં સુધી ગમે ત્યારે મળી શકે છે મરણ પથારીએ પડ્યા પડ્યા પણ મળી શકે છે માટે આનો ચૌદ દિવસનો ક્વોરન્ટાઇન નથી આઈ એમ નથિંગનું ક્વોરન્ટાઇન આઈ એમ નથિંગ એ રૂમનું ક્વોરન્ટાઇન જીવનના અંતિમ શ્વાસ સુધીનું છે અંતિમ શ્વાસ સુધી એની રૂમ છે આ ક્વોરન્ટાઇનમાં કેમ રૂમમાં બેહાડી દે ને એવી રીતે રૂમમાં બેસી જવાનો એના સિમ્ટમ્સ દેખાય જ નહીં સતત ચેક કરતું રહેવું પડે સ્વામીની વાત પ્રકરણ બીજાની એકસઠમી છે બહુ સહેલી વાત છે સ્વામીએ વાત કરી જેમ જેમ જ્ઞાન થતું જાય એમ એમ ભગવાનનો મહિમા જણાતો જાય તે ઉપર દ્રષ્ટાંત દીધું એક રબારી ચાલ્યો જતો હતો અને હીરો હાથ આવ્યો ભેંસની કોટે બાંધ્યો ભેંસ કોઈ લઈને હીરો બસે રૂપિયામાં દીધો બસ્સેવાળે હજારમાં હજારવાડે દસ હજારમાં એમ ચડતા જતા લાખ રૂપિયામાં દીધો પછી લાખ રૂપિયાવાળે કોઈક સાહુકાર હતો એની પાસે જઈને કહ્યું કે આ હીરો તમારે રાખવો છે ત્યારે સાહુકાર હીરો જોઈને બોલ્યો આ સો મોટલિયા કરીને દી ઉગ્યાથી આથમ્યા સુધી દ્રવ્ય લઈ જાઓ એટલું તમારું ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો કે સાહુકારે ખજાનો લૂંટાવી દીધો પછી સાહુકારને બાપે આવીને પૂછ્યું શું જનસ લીધી ત્યારે એને કહ્યું આ હીરો લીધો એને જોઈને તે તો મફતમાં પડાવી લીધો એક દિવસની કમાની પણ દીધી નહીં ત્યારે તો સર્વે કરતા એ સાહુકારને હીરાનું જ્ઞાન બહુ કહેવાય તેમજ ભગવાનનું જ્ઞાન પણ જાણવું તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થતું જાય એમ મહિમા ને વધુ જણાતો જાય તે ઉપર સારંગ સત્તરમું વચનાઓ વંચાવ્યું ત્યાં વાસુદેવ હરે થયું તો જમવા પધાર્યા લો બે જગ્યાએ જમવાની જ વાત આવી હવે વાસુદેવ હરે તો કરવું જ પડશે તો જેમ જેમ ભગવાનનું જ્ઞાન થતું જાય ને એમ મહિમા વધારે જાય ઓલો હીરો બસોનો બે હજારનો વીસ હજારનો કે બે લાખનો કોને ખબર કેટલાનો હીરો એક આખા દિવસની સંપત્તિ લૂંટાવી દે એટલી હીરાની કિંમત એટલી હીરાની કિંમત થાય અહીંયા આગળ એમ થયું તો એ પહેલાં કીધું મફતમાં લીધો એમ જેને જે હીરાનું જ્ઞાન વધારે એટલું એને જ્ઞાન એ હીરાનું વધારે થયું ને એટલો હીરાનો એ મહિમા વધારે સમજ્યો બસો વાળો બસો જેટલો સમજ્યો અને આખા દિવસના મજૂરો જેટલી સંપત્તિ લઈ જાય એ સમજ્યો એટલો મોટો સમજ્યો તો એને મફતમાં મળ્યા જેવું થયું એવી રીતે ભગવાન છે એનો મહિમા આપણે જેટલો સમજતા જઈએ જેટલો સમજતા જઈએ એટલી આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય સારંગપુરનું સત્તરનું વચનામૃત મુક્તના ભેદનું વચનામૃત છે શ્રીજી મહારાજે બહુ અદ્ભુત વાતો એની અંદર કરી છે આપ સર્વેને એને વાંચજો પણ દિવસે ને દિવસે ભગવાનનો મહિમા આજ કરતાં કાલ કાલ કરતાં પરમ દિવસ એ જેટલો વધતો જશે જેટલો આપણને સત્પુરુષનો મહિમા આજ કરતાં કાલ વધતો જશે જેટલો આપણને સંતોને ભક્તોનો મહિમા આજ કરતાં કાલ વધતો જ હશે જેટલો જેટલો મહિમા વધતો જશે એટલી જ આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જશે એટલું જ અહોપણું થતું જશે એટલું જ આ સંતો ભક્તો કરતાં આપણી જાત આપણને ન્યૂન મનાશે અને એટલું જ આપણને દિવસે દિવસે ભગવાનને વિશે પ્રીતિ થશે ભગવાન આપણને સર્વને એવું હેત આપે આપણને સત્સંગની અંદર શ્રીજી મહારાજ રોજ ચડવાની એવી શક્તિ આપે રોજ આપણને ભગવાન દાસના દાસ થઈને શૂન્ય ભાવમાં રહેવા માટેના વિચારો આપે અને હું કશું જ નથી એવું જેટલું દ્રઢ થશે ને એટલો ભગવાનનો મહિમા જેટલો ભગવાનનો મહિમા સમજાશે એટલું હું કશું જ નથી એવું દ્રઢ થતું જશે અને હું કશું જ નથી એવું જેટલું દ્રઢ થશે એટલો ભગવાનનો મહિમા સમજાતો જશે ભગવાનના સત્પુરુષો ભક્તોનો મહિમા સમજાતો જશે એટલે આપણને મહારાજ એવું જ બળ આપે એવી મહારાજ મુક્તાનંદી પરંપરા આપણા આપણને મળેલા આપણા ગુરુજી પ્રગટ સદગુરુઓ જે સંતો ભક્તો આવા દાસત્વ ભાવે શૂન્ય ભાવે ડૂબીને પોતાની જાતને ન્યૂન ગણીને આખા સત્સંગને મહાન જાણીને જે રહ્યા છે એવા સામર્થ્યવાન સંતો ભક્તો એ બધાના ચરણોમાં પ્રાર્થના કરી આપણને સર્વને એવી બુદ્ધિનો યોગ આપે આપણને એવી બુદ્ધિનું દાન આપે એવી એમના ચરણો પ્રાર્થના કરી આજની આ યુવા સભા પાર્ટ દસને પૂર્ણ કરું છું જે ચરિત્ર છે આપ સર્વે જાતે વાંચીને એને સમજી શકશો ગણેશ્યાં મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેરં ભક્તિધર્માત્મજાશુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીકંઠમ ભજે શ્રીગણશ્યાં મહારાજની